वासुदेवाय नमो विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिने इति नामिने नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पश्यत दिशतारिणी जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा शिवासादि गौर भक्तवृंदा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 रामा 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 हरे हरे श्रील प्रभु की जय सर्वन जय श्री कृष्ण जय श्री कृष्ण धन्यवाद जय श्री कृष्ण माता जय श्री कृष्ण जय श्री कृष्ण माता जय श्री कृष्ण। चलो आज आप शुरू करिए भगवद गीता लेवल टू ना अपने अध्याय नंबर चार जेनु नाम छे कर्मयोग एनो आपणे बीजो पार्ट गई काले आपणे पहेलो पार्ट कवर कर्यो तो अने पहेला पार्ट मां आपणे बे आपणा भाग लीधेला हता। आज आपणे त्रीजा भाग थी एमां शुरू करीए के ज्ञानना स्तर पर कर्मने केवी रीते समझवुं, जेमां आपणे श्लोक नंबर 16 थी 24 कवर करशुं अने आपणे सरस रीते जाणशुं के कर्मने ज्ञानने आपणे त्रण भागमां विभाग करी शकीए छीए अने ई द्वारा आपणे कर्म अकर्म अने विकर्म। कर्म एटले आपणे सकाम कर्म भी लई शकीए आपणे, એટલે કે કર્મ ફળની આશાની સાથે આપણે ફળની સાથે કહીએ સકામ કર્મ અથવા કર્મ સિમ્પલ વિકર્મ, એટલે કે જે કર્મ આપણે શાસ્ત્રોની બધામાંથી આપણે નિષેધ છે એવા કર્મ કોઈ દી ન કરવા જોઈએ, અને અકર્મ એટલે કે આપણે આધ્યાત્મિક કર્મ। તો આપણે એને ડિટેલમાં સરસ રીતે આજે કવર કરશું। તો આ શોર્ટમાં એની ડેફિનેશન છે જે પ્રમાણે કીધું એ પ્રમાણે કે ભાઈ જે કર્મ કર્તવ્ય મુજબ વિધિ શાસ્ત્રમાં દર્શાવ્યા છે એ પ્રમાણે કરવા આવે એટલે આપણે એને કર્મ કહીએ। ડેફિનેટલી આપણે જે પ્રમાણે શાસ્ત્રોમાં ને બધામાં લખેલું હોય વિધિ વિધાનની બધાનું આપણે પાલન કરતા હોઈએ ને એવા જ આપણે કર્મ કરતા હોઈએ, પણ એમાં સાથે આપણી ફળની ઈચ્છા આપણે બંધાઈ ગઈ હોય એટલે આપણે એને સકામ કર્મ કહીએ, અથવા તો આપણે કર્મની આપણે નિષ્કામ કર્મની ડેફિનેશનમાં ન આવી શકીએ। અને વિકર્મ એટલે કે ડેફિનેટલી જે આપણે આનાથી એક્ઝેક્ટલી ઉલટું આપણે જો કરતા હોય કે જો કર્મો કોઈની સ્વતંત્રતાના દુરુપયોગ કરવામાં આવે છે કે જેને વ્યક્તિની નરક તરફ દોરી જાય છે, અને ડેફિનેટલી શાસ્ત્રોને બધામાં જે આપણને વિધિ વિધાનોનું જે બધાનું દર્શાવવામાં આવેલી છે એમાં પણ ક્યાંય આપણને આનો નિર્દેશ હોતો નથી, એટલે આવા કર્મો જો આપણે કરીએ તો એ આપણા વિકર્મ હોય છે, એટલે આપણા દુર્ગુણ કર્મ આપણે કહી શકીએ, આપણે આપણા અસુરી ગુણો વાળા કર્મ કહી શકીએ આપણે, અને ડેફિનેટલી આપણને નરકની તરફ લઈ જાય છે। પછી આવે છે અકર્મ, અકર્મ એટલે કે આધ્યાત્મિક કર્મ, એવા કર્મો જે વ્યક્તિને જન્મ અને મૃત્યુના ચક્રમાંથી મુક્ત કરે છે। ડેફિનેટલી જે કર્મ એવા હોય કે જેમાંથી આપણને જન્મ મૃત્યુ જરા વ્યાધિ એટલે કે ફરીથી પાછું મૃત્યુ લોકમાં ન આવવું જોઈએ આવી આપણે, તો ડેફિનેટલી આપણે આધ્યાત્મિક કર્મ ગણાય છે, અને એ કર્મ કરીને આપણે ઉચ્ચતર લોકની બી ઉપર એટલે કે સૌથી ઉત્તમ સ્થાન જે છે જે પરમ સ્થાન કહેવાય છે, ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મારું સનાતન ધામ છે અને ત્યાં પહોંચ્યા પછી ફરીથી પાછું આપણે આવવું પડતું નથી। એટલે કે પછી એક સાથે સાથે શું છે આ બધા જે આપણે કર્મો ને બધા કરીએ છીએ એમાં તમને ખ્યાલ હોય તો એક ન્યૂટન થર્ડ લો ઓફ એક્શન છે કે બી ટુ એવરી એક્શન ધેર ઇઝ એન ઇક્વલ એન્ડ ઓપોઝિટ રિએક્શન, તો તમે જેવા જેવા કર્મ કર્યા હોય એવું એવું આપણે ફળ મળે, એવી રીતે આપણને પ્રકૃતિ નેચર અથવા ભગવાન આપણી સાથે પ્રતિક્રિયા આપણને કરે। તો એમ છે કે પ્રકૃતિનો નિયમ જ છે એ બે દરેક કર્મ માટે સમાન અને વિપરીત પ્રતિક્રિયા છે, એટલે હવે આને જો વર્ડ ટુ વર્ડ તમે લોની સાથે મેચ કરો તો એકદમ મળી જશે, ટુ એવરી એક્શન એટલે કે દરેક કર્મ ધેર ઇઝ એન ઇક્વલ એટલે કે સમાન એન્ડ ઓપોઝિટ એટલે કે વિપરીત રિએક્શન, રિએક્શન એટલે પ્રતિક્રિયા। તો આપણે કહી શકીએ કે ન્યૂટન નું જે થર્ડ લો ઓફ મોશન બી જે છે એ આના ઉપરથી જ આપણે આવેલો હોઈ શકે કે ભાઈ દરેક કર્મ ને આપણે સમાન અને વિપરીત પ્રક્રિયા હોય છે, ટુ એવરી એક્શન ધેર ઇઝ એન ઇક્વલ એન્ડ ઓપોઝિટ રિએક્શન।
હવે આ કર્મની જે આપણે પ્રતિક્રિયા જે છે આપણને અલગ અલગ ચાર સ્ટેજમાં મળે છે. આપણે આગળમાં એ બી જોશું કે કેવી રીતે આપણને કર્મના ફળ મળે છે. કારણ કે ઘણી વાર આપણો કોમન ક્વેશ્ચન શું હોય છે કે ભાઈ મેં તો બધાનું સારું જ કર્યું છે, મેં તો કોઈનું કઈ બુરું વિચાર્યું જ નથી ને, મેં તો કોઈની સાથે શું ખોટું કર્યું છે, તેમ છતાં મારી સાથે અત્યારે કેમ આમ, ઓલાએ મને કેમ આમ કર્યું, મારે કેમ અત્યારે આ ભોગવવું પડે છે, મારે કેમ અત્યારે આવી પીડા છે. તો આ જે કર્મની ગતિ જે છે ને એ ભગવાન શ્રી કૃષ્ણ આપણને આ જ અધ્યાયમાં સમજાવશે કે બહુ ગૂઢ પ્રક્રિયા છે આપણને. તો એ રીતે આપણે એને સમજશું. હવે પછી 16મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કર્મ શું છે અને અકર્મ શું છે એનો નિર્ણય કરવામાં બુદ્ધિશાળી મનુષ્યની મતિ પણ મુંજાઈ જાય છે. હવે કેમ આવું કે આમ જોવો ને તો બહુ સરસ રીતે ડિફરન્શિયેટ કરેલું છે કે કર્મ એટલે કે શાસ્ત્રો વિધિમાં બધામાં લખેલું હોય અને એમાં સાથે ફળ એડ કરો એટલે થઈ ગયું સકામ કર્મ, અને અકર્મ એટલે કે ભાઈ આધ્યાત્મિક કર્મ. પણ હવે આ બેમાં વિદ્વાનમાં વિદ્વાન એટલે કે બુદ્ધિશાળી માણસો બી ભગવાન શ્રી કૃષ્ણના કેવા પ્રમાણે મુંજાઈ જાય છે. શું કામ જાય છે ખબર છે? આપણે એનું રીઝન જાણવાની કોશિશ કરીએ. આપણે શું છે દરેક કાર્યમાં સૌથી પહેલા તો છે ને આપણો ફાયદો નુકસાન જોતા હોઈએ છીએ કે ભાઈ મને આમાંથી ફાયદો થશે નુકસાન થશે, મને કેટલો લાભ થશે કેટલો ગેરલાભ થશે, ક્યારે મને લાભ મળશે કેવી રીતે લાભ મળશે, હું મારી જે મહેનત કરું છું હું મારું જે ધન વાપરું છું એ પ્રમાણમાં મને રિટર્ન મળશે કે નહીં મળે. એટલે આ બધી જેવી અટકળો આપણે બાંધી લઈએ છીએ ને ત્યાં જ છે ને આપણું કન્ફ્યુઝન શરૂ થાય છે. અને જેવું એ કન્ફ્યુઝન શરૂ થાય છે જેમ આપણે ગઈકાલના એક્સ્ટ્રા ક્લાસમાં જોઈ ગયા હતા કે ભાઈ આપણે ત્રિગુણી માયામાં આપણે ફસાઈ જઈએ છીએ. એટલે છે ને આપણી મૂંઝવણ ને બધાનું છે ને આપણે પોતે જ આપણે છે ને બીજ પેલા રોપણ કરીએ છીએ. અને જેવું બીજ આપણે રોપણ કરીએ છીએ એટલે કે તરત આપણે તો આપણે કહીએ ને કે આપણે ભગવાનના ઓલામાંથી નીકળીને ચંગુલમાં ફસાઈ ગઈ આપણે કે ત્રિગુણી માયામાં આપણે પછી ફસાઈ જઈએ છીએ. અને એ રીતે મૂંઝવણમાં અને મૂંઝવણમાં ફસાઈને પછી આપણે આગળનું બધું કર્મ કરીએ છીએ અને આગળની પ્રતિક્રિયા આપણે જાણો છો જે આપણે ગઈકાલે હું સરસ રીતે સમજાવતો એક્સ્ટ્રા ક્લાસમાં. તો આમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે કર્મ અને અકર્મ શું છે એનો નિર્ણય કરવામાં બુદ્ધિશાળી મનુષ્યની પણ મતિ પણ મૂંઝાઈ જાય છે. એટલે આ જ કારણ છે ને ઈ ધીસ ઇઝ વન ઓફ ધ મેઇન રીઝન બી કન્ફ્યુઝન. અને કન્ફ્યુઝન એના કારણે લાભ, અને બીજું કન્ફ્યુઝન એના માટે તો કે આપણી સેફટી માટે. આજે જેમ કે અત્યારે જે ટાઈમ ચાલી ગયો છે બધા પોતપોતાની પેલા સેફટી જોવે છે. તો ભાઈ સુરક્ષા અને સેફટી સૌથી મોટો સુરક્ષા રાખવા વાળો અને સૌથી મોટી જે સાર સંભાળ રાખવા વાળો તો ઉપર બેઠો જ છે આપણે. પણ આપણે આપણા પોતાના અર્થઘટન પ્રમાણે આપણે કરીએ છીએ કે મારી સેફટી કેટલી, મને શું ફાયદો, બસ આ બેમાં જ આપણા કન્ફ્યુઝન અને પછી ચિંતા ને બધું એરાઇઝ થાય છે. એટલે કે ભલભલા માણસો આમાં મૂંઝાઈ જાય છે. માટે હું તને કર્મ શું છે તે વિશે સમજૂતી આપીશ કે જે જાણીને તું સર્વ અશુભ માંથી મુક્ત થઈ જઈશ. હવે ડેફિનેટલી આપણે આ બધું કરીએ છીએ જયારે ત્યારે ત્યારે થોડું ઘણું આપણે છે ને એવા વિકર્મમાં ભી આપણે ઇન્વોલ્વ થઈ જઈએ છીએ. માની લો આપણે એક દાખલો લઈએ કે આપણે એક ચીજ કરવી છે. હવે એક ચીજ આપણે મેળવવા માટે આપણે સરસ મજાનું આપણે આશા રાખી કે ભાઈ હું મારા ફેમિલીની બધાને સરસ મજાની ગાડીમાં ફેરવીશ ને બધું કરીશ. ઓકે બરોબર છે. હવે એ પ્રમાણે આપણે શું ફેમિલી સાથે ડિસ્કસ કર્યું અને ફેમિલી સાથે ડિસ્કસ કરવામાં આપણને બધા અલગ અલગ ઓપિનિયન આને બધું મેળવ એટલે કે આપણા કન્ફ્યુઝન ની બધા ઓર વિધા જેટલા ઓપિનિયન એટલા કન્ફ્યુઝન. હજી વાત તો એકદમ ક્લિયર છે પાકી છે બસ. હવે એ શું છે આપણે શું કામ ફેમિલી સાથે ડિસ્કસ કર્યું કારણ કે આપણો એક સીધો સાધો પેલા આપણે સિમ્પલ મોટિવ હતો કે ભાઈ મારા ફેમિલીને જરા અહીંયાથી વાં લઈ જવાના, બાળકને ગાડી લઈ જઈ દઈ દઉં, એને સ્કૂલે આવવા જવામાં સારું રહેશે, મને ઓફિસ આવવા જવામાં સારું રહેશે, અને મારી વાઈફને બી ક્યારેક સેટરડે સન્ડે આપણે ફેમિલી સાથે ફરવા જવું હોય તો લઈ શકીએ, અને ઓછામાં પૂરું જો આપણા મા બાપ બી આપણી સાથે રહેતા હોય તો ચાલો થોડીક એ પ્રમાણે આપણે લઈ લઈશું કે જેથી કરીને આપણે બધા એડજસ્ટ થઈ જઈએ. એક નાનકડું મોડલ બી આપણે ચાલી શકતું હતું કારણ કે મેક્સિમમ તો 5 જણ બેસવાના હતા કે માની લો 4 જણ બેસવાના હતા. એ પ્રમાણે 2 બાળકો હોય અથવા માતા પિતા હોય કોઈ બી આપણે પરમિટેશન કોમ્બિનેશન લઈએ કારણ કે હર વખતે બધા સાથે સાથે નો બી આવી શકે, ક્યારેક ક્યારેક આવતા હોય તો ક્યારેક ક્યારેક નો બી આવી શકે. આપણે એ પ્રમાણે ગાડી લેવાનું ડિસાઈડ કર્યું. હવે જેવું આપણી ઈચ્છા આપણે કહી રહી આપણી ઈચ્છા માની લો એ સકામ કરે કે ફેમિલી માટે છે, ચાલો આપણે પોતાને પણ ભોગવવું નથી. આપણે એમ વિચાર્યું કે ચાલો હું તો ફેમિલી માટે લઉં છું ને, ફેમિલીમાં ડિસ્કસ કર્યું એટલે પછી અલગ અલગ ઓપિનિયન આવ્યા. છોકરો કે ના ભાઈ પપ્પા અત્યારે આ ગાડીનો આ ટ્રેન્ડ ચાલે છે આ લેવું છે. વાઈફ કે ના ભાઈ આ મારે કલર આ વાળો લેવો છે, આ કલર નો મળે એમાં બુકિંગ ચાલે છે તો 6 મહિના પછી લેજો. પછી તરત બીજો ઓપિનિયન આવે ના પપ્પા 6 મહિના તો વિચારવું જ નથી, જે હમણાં કલર મળે છે લઈ લો, કલર તો ચાલશે ગમે તેવો, આ મોડલ છે. કઈક ને કઈક નાના રકમના આપણા બધા ડિસ્કશન ને બધું શરૂ થઈ જાય એટલે આપણે મૂંઝાઈ ગયા એમાં અને ત્યાં આપણને માયા તો પકડી જ લીધી ઓલરેડી.
કારણ કે જેવો આપણે વિચાર્યું અને ઓપિનિયન મૂકો બધાની સામે ત્યાં બધાને કારણ કે કન્ફ્યુઝન ક્રિએટ થવા માટે માયા આવી ગઈ. બસ માયા તો કે ચાલો બેટા મારે હવે રોલ આવી ગયો છે, હવે હું આવું છું, તમને બધાને કેવી રીતે ગોળ ગોળ ફેરવું છું જોઉં છું, એટલે એવી રીતે પછી થયું. હવે માની લો ગમે તેમ કરીને કન્ક્લુઝન ઉપર આવ્યા કે ચાલો હવે પેલા આપણે નાની ગાડીથી વિચાર્યું હતું, પણ હવે જેમ બધા કહે છે ચાલો હવે આ લઈ લઈએ, આ કલર લઈ લઈએ, આ મોડલ લઈ લઈએ, આમાં બધું મળી જાય છે, આમાં બધું જશે. હવે થોડુંક આપણું બજેટ વધી ગયું. બજેટ વધારવા માટે હવે પછી આપણે શું વિચાર્યું, જેવું લે સર કાર ફાઇનાન્સ તો ઇઝીલી મળી જશે, આમ છે આટલા ઇન્સ્ટોલમેન્ટ છે, આવી તમે ઈએમઆઈ છે, પ્લસ અમારી અત્યારે ઝીરો ડાઉન પેમેન્ટ આ રીતે બધી ઓફરો ચાલે છે. બસ એટલે ઓર સારું થયું એમાં, એટલે કે હવે આપણે ચાહતા નહોતા તેમ છતાં બી આપણે એમાં લોન લેવાનું વિચાર્યું. હવે લોન લેવાનું વિચાર્યું એવા માની લે આવો કોઈ કપરો કાર્ડ આવી ગયો જેમાં થોડું ઘણું આપણને ફાઇનાન્શિયલ સ્ટ્રેસ આવી ગયું, ફાઇનાન્શિયલ આપણને ડિસ્ટર્બન્સ આવી ગયું, અને એ પ્રમાણે આપણે ભાનતેડ આવે એના કારણે ઘણી વાર શું ઘરમાં ઝઘડા, આ ઝઘડા, તે ઝઘડા, આપણે મૂળ કારણ સુધી નથી પહોંચતા, પણ કંઈક ને કંઈક આવું બધું થતું જ હોય છે, ચાઇલાજ કરતું હોય છે, અને એમાં ને એમાં ક્યારેક ક્યારેક આપણાથી પાપ કર્મ બી થઈ જાય છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણને સરસ રીતે સમજાવે છે કે માટે હું તને કર્મ નું શું છે તે વિશે સમજૂતી આપીશ કે જે જાણીને તું અશુભ માંથી મુક્ત થઈ જઈશ. એટલે કે હવે જયારે આપણે પેલા ડિસાઈડ કર્યું હતું કે મારે એક નાનકડી ગાડી લેવી છે, મારું આ બજેટ છે, જો મળતી હોય અત્યારે ઠીક છે, ન મળતી હોય તો વાર્તા પૂરી. બસ એક ડિસિઝન લઈને જો આપણે ચાલતા હોઈએ તો આપણે કોઈ મૂંઝવણ કે કન્ફ્યુઝન બી ન થાય. આપણે બુદ્ધિશાળી માની લઈ ગયા કે આપણે થોડા ઘણા અત્યારે જ્ઞાની થઈ ગયા છે, બુદ્ધિશાળી થઈ ગયા છે, તો પણ આપણી બુદ્ધિ એટલી જ લેવલ સુધીની થઈ છે કે એક ડિસિઝન લઈ લીધું, ચાલો બરાબર છે, ફેમિલીમાં આપણે કહી દીધું હું આપણે આ પ્રમાણે આપણે આપણે મારી ગોલ છે એ પ્રમાણે ગાડી આપણે લઈ લેશું. બસ વાર્તા પૂરી, કોઈ કન્ફ્યુઝન નહીં, કોઈ મારનો રોલ નહીં, અને એનાથી પછી આગળ જઈને બી આપણને કોઈ એવા અશુભ કાર્ય બી આપણે ન કરવા પડે, લોન ન લેવી પડે, કાંઈ ન કરવું પડે. તો આટલી સરસ રીતે સિમ્પલ રીતે જો આપણે બુદ્ધિને આપણે ચલાવતા હોઈએ તો પછી ડેફિનેટલી કોઈ પ્રોબ્લેમ નથી આવતો, પણ એ થતું તો નથી ને. તો પ્રેક્ટિકલી બધું શું થાય છે હવે એ આપણે જોશું. એટલે કે પેલા ભગવાન શ્રી કૃષ્ણ આ રીતે સમજાવે છે, પછી પ્રેક્ટિકલી હવે શું થાય, કર્મની આટીગુટી સમજવી ઘણી કઠિન છે. એટલે કે આપણને આજે બધા ઘરમાં પ્રોબ્લેમ ને બધા થયા, આપણને આટીગુટી જે ફસાણી એમાં આપણે મેઇન રીઝન જે હતું એ આપણે ગોતી ન શીખ્યા, અને એમાં ને આપણે ચક્કીની જેમ પીસાઈ જ રાખીએ છીએ. એટલે કર્મની આટીગુટી સમજવી ઘણી કઠિન છે, તેથી મનુષ્ય કર્મ શું છે, વિકર્મ શું છે અને અકર્મ શું છે એ યોગ્ય રીતે જાણવું જોઈએ. કર્મની ગતિ ગૂઢ છે, એટલે કે બહુ આપણે ડીપ અને બહુ સિક્રેટ તરીકે છે. હવે અહીંયા આપણે સરસ રીતે મારા ખ્યાલથી સ્લાઇડ આપણે લેવલ 1 માં બી કવર કરેલી છે, અને અત્યારે લેવલ 2 માં બી આપણે ફરીથી લઈ લઈએ એકવાર, કે ભાઈ આપણે જસ્ટ અલગ અલગ એના પૃથ્થકરણ કરેલું છે કે વિકર્મી એટલે કે શું, જસ્ટ આને ગોથ્રુ કરી જઈએ આપણે કે વેદોનું પાલન ન કરે, નીતિ નિયમોનું અધોગતિનું જોખમ, સંત લોકો દ્વારા અપ્રેશિયન્સનીય નથી, જીવનના ઉદ્દેશને હરાવે છે, પ્રભાવ નથી એટલે કે આપણા જીવનનો ઉદ્દેશ શું છે કે ભગવાનની પ્રાપ્તિ, એનાથી આખું ઉલટું જ ચાલે છે વિકર્મી એટલે કે ઉલટા કર્મ જે બધા કરતા હોય છે, અને કર્મીઓ એટલે કે પવિત્ર છે, વેદોનું પાલન કરે છે, સ્વર્ગ પ્રાપ્ત કરે છે, ઉચ્ચતર લોકમાં જાય છે, દેવતાઓનું શરીર પામે છે, બરાબર છે, અવધિ પૂરી થાય એટલે પછી ફરીથી પાછા મૃત્યુ લોકમાં પાછા આવે છે. અને અકર્મી એટલે કે આપણે અહીંયા જોઈએ ભગવાન, મારે આ સ્લાઇડ જરાક કરવા જાય છે, ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ સેવાના સ્તર પર આવ્યા છે, જાણે છે કે કર્મકાંડની પ્રવૃત્તિઓ અધુકરી દુનિયામાં બતાવશે અને એના કારણે પુનર્જન્મ લેવું પડશે. એટલે આ રીતે આપણે થોડું ઘણું પૃથ્થકરણ આપણે પહેલા બી કવર કરેલું છે, એ રીતે આપણે જોઈએ. આમાં કોઈ પ્રશ્ન હોય તો પછી આપણે લાસ્ટમાં લઈ લેશું. અધરવાઇઝ ધીસ ઇઝ વેરી સિમ્પલ કે કર્મ અને વિકર્મીના બધા શું શું ખાસિયત અને શું કેરેક્ટરિસ્ટિક્સ હોય છે અને કેવી ગતિ પામે છે એ રીતે. હવે 18મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે મનુષ્ય કર્મમાં અકર્મ અને અકર્મમાં કર્મ જુએ છે તે બધા મનુષ્યમાં બુદ્ધિમાન છે અને બધા પ્રકારના કર્મોમાં પ્રવૃત્ત રહીને પણ દિવ્ય સ્થિતિમાં રહે છે. તો એ આ ચીજને સમજવી થોડી ડિફિકલ્ટ છે. હું ટ્રાય કરું છું આપણો એ જ આપણે ગાડીનું એક્ઝામ્પલ કન્ટિન્યુ રાખીએ અને એને આપણે સમજવાની એમાં કોશિશ કરીએ. હવે માની લો આપણે ગાડી લઈ લીધી, બધું નક્કી થઈ ગયું, આપણે આમાં આ જ શ્લોકને સમજવા માટે આપણે એક્ઝામ્પલને કન્ટિન્યુ રાખીએ છીએ કે જે મનુષ્ય કર્મમાં અકર્મ અને પેલા આ પાર્ટ લઈ લઈએ છે. માની લો આપણે ગાડી લઈ લીધી, બધું બરાબર કરી લીધું, ગાડી લીધા પછી સરસ મજાની આપણે ભગવાનને પૂજા કરી અને ચોખા ચાંદો કે કઈ બી કરવાનું હોય એ પ્રમાણે કર્યું આપણે. હવે એ ગાડીનો આપણે ઉપયોગ શું કરીએ છીએ આપણે જોવાનું, જે પ્રમાણે આપણે વિચાર્યું હતું બરાબર છે. છોકરાને લાવવા લઈ જવામાં ઉપયોગ થાય છે, આપણે હું ઓફિસમાં બી આપણે લઈ જવામાં ઉપયોગ કરીએ છીએ, વાઇફને બી સેટરડે સન્ડે લઈ જઈએ છીએ,
ક્યારેક આપણા પેરેન્ટ્સ બી સાથે હોય અને એ લોકોને બી આપણે કોઈક એવો પ્રોગ્રામ હોય ધાર્મિક પ્રોગ્રામ કે એમાં જ આવવાની ઈચ્છા હોય બાકી આવવાની ઈચ્છા ન હોય તો ચાલો એમાં પણ આપણે સાથે એકોમોડેટ કરી લઈએ છીએ અને એ પ્રમાણે આપણે બધા સાથે જઈએ છીએ. હવે આ નોર્મલી આપણું કર્મ થઈ ગયું એક જાતનું. હવે આમાં કર્મમાં અકર્મ, આપણે અકર્મ આમાં એડ કરવાનું છે. હવે આમાં અકર્મ કેવી રીતે એડ થઈ શકે કે સૌ પ્રથમ તો શું આપણે જેમ કે દરેક ચીજમાં આપણે અકર્મ એડ કરવાની કોશિશ કરીએ. કે ભાઈ છોકરાને આપણે લિફ્ટ આપીએ છીએ તો આપણે સાથે સાથે શું કરી શકીએ, એ છોકરાને એનો કોઈ ફ્રેન્ડ કેવો હોય આજુબાજુમાં રહેતો હોય એને ભી પૂછી શકીએ, બેટા તું સેમાં જઈશ કેવી રીતે જઈશ. ચાલો એ પણ ગાડીમાં ન જતો હોય ને એવી રીતે બસ સર્વિસ કે કોઈક વાળા ટ્રાન્સપોર્ટમાં જતો હોય આપણે એને કહીએ બેટા કાલથી તું તારા ફ્રેન્ડને જોઈન કરી લેજે તને હું સાથે લઈ જઈશ. કેટલું સરસ કામ થઈ ગયું બરોબર. આપણે ઓફિસ જઈએ છીએ ક્યારેક આપણા કોઈ સ્ટાફને સાથે આપણે એવી રીતે હોય કે અમુક સ્ટોપ સુધી આપણે એને ડ્રોપ કરી દઈએ કે ચાલ હું તને ડેઇલી આવી રીતે આમ ડ્રોપ કરી દઈશ. ઘરેથી બી જતા હોઈએ ત્યારે કોઈક આપણા આડોશી પાડોશી એવો કોઈક હોય છે આપણે અમુક રસ્તા પોઈન્ટ સુધી આપણે ડ્રોપ કરી શકતા હોય તો ડ્રોપ કરી દેવાનો અને જો ત્યાં સુધી મૂકી શકતા હોઈએ તો મૂકી બી દેવાનું. વાઈફને આપણે સન્ડે બી સાથે જઈએ છીએ, માની લો આપણે ત્રણ જણા છીએ આપણે તો કદાચ ઓલા ફ્રેન્ડને બી કહી દેવાનું છોકરાનો જે ફ્રેન્ડ છે બેટા તારે બી અમારી સાથે આવું છે અમારી ગાડીમાં હું એક જગ્યાની સીટ ખાલી છે હજી આપણે સમાઈ જશું વેરીફાઈ થઈ જશે આપણે તો એ બી સરસ મજાનું આપણે અકર્મ થઈ ગયું. આપણે પેરેન્ટ્સને બધાને લઈ જઈ રહીએ છીએ આપણે આપણે તો ચાલો એને બી આપણે સાથે એકોમોડેટ કરી લીધા અને ક્યારેક આપણી ગાડીમાં ઓર જગ્યા હોય અથવા તો આપણે માની લો વધારે મેમ્બર થઈ ગયા અને બીજી ગાડી આપણે અથવા કોઈ ટેક્સી કે કાંઈ બી કરતા હોય ત્યારે આપણે કોઈને બી કહીએ કે પપ્પા ભાઈ તમારા બી કોઈ ઓલાને આપણે સાથે લેવા હોય તો ચાલો એને બી આપણે સાથે લઈ લઈએ અને હવે બે ગાડી થશે તો બે ગાડી પણ આપણે સરસ રીતે મજાનો યુઝ થઈ જશે. તો આ તમારા આપણા કર્મમાં અકર્મ થઈ ગયું છે. દાખલો બહુ નાનો પણ જો આવી નાની નાની ચીજ આપણે આપણા દરેક કર્મમાં જો એડ કરતા રહીએ ને તો એ આપણા દરેકે દરેક કર્મ આપણા અકર્મમાં કન્વર્ટ થઈ જાય છે. અને હવે શું અકર્મમાં કર્મ જુએ છે. હવે માની લો આપણે છોકરાનું વેકેશન છે આપણે ઓફિસમાંથી બી સરસ મજાની આપણને થોડીક લીવની એકુમ્યુલેટ થઈ હતી ને બધી આપણે છૂટી લીધેલી છે આપણા પેરેન્ટ્સ એ બધા ઘરે ને બધું જે છે આપણે ઓકે ને એ લોકો ક્યાંય માની લો કે આપણા ગામે ગયા છે ને એ લોકો અત્યારે નથી ઘરે એમ બી આપણે વિચારી. આ જસ્ટ એક બધી હાઇપોથેટિકલ સિચ્યુએશન કરું છું કે ધેટ મીન્સ આપણે કેવી રીતે આ બધી આના બધી સિચ્યુએશન માંથી આપણે પાસ બી થતા જશું એવું નથી કે આ ટોટલી કાલ્પનિક છે રોજબરોજની લાઈફમાં બધી સિચ્યુએશન આવે બી છે આપણે. તો આપણે બધા ચાલો છૂટી છે બધું છે ઘરે છે તો આપણે શું વિચારીએ કે ચાલ ને આપણે થોડીક આપણે આ યાત્રા કરી આવીએ આપણે બાજુમાં કાંઈક ઓલો પિકનિક સ્પોટ કે કાંઈ છે આપણે બાજુમાં. જેમ કે હું તમને દાખલો આપું હું જયારે કલકત્તા રહેતો હતો ત્યારે માયાપુર મારે બાજુમાં હતું. તો હવે જેમ કે મારા લગ્ન થયા હતા ત્યારે પહેલું વર્ષ થયું તો અમે લોકો એનિવર્સરી રૂપે વિચાર્યું કે આપણે કામ કરીએ ચાલ ને આપણે માયાપુર વયા છીએ. માયાપુર આપણે ઇસ્કોનની સરસ મજાની બસ નહીં જાય છે આપણે બસમાં જાશું ત્યાં અને ત્યાં આપણને બુકિંગ ને બધું કરાવી લઈએ ઇસ્કોનના મંદિરમાં જ આપણે સરસ મજાના બે દિવસ લઈશું ને આપણે એનિવર્સરીને આપણે એ પ્રમાણે સેલિબ્રેટ કરશું. તો એ રીતે બી આપણે માની લો ગાડી આપણી પાસે છે અત્યારે કે ચાલો આપણે એ જ રીતે દર્શન લઈએ આપણી બાજુમાં કોઈક એવું સરસ મજાનું સ્થળ છે ધાર્મિક સ્થળ બી છે અને સરસ એવું પિકનિક સ્પોટ બી જેવું છે અમે ત્યાં ગયા ત્યાં સરસ મજાનો આપણને બે દિવસ રહ્યા સવારના બંગડાથી લઈને બધા દર્શન કર્યા ત્યાંનું ખાધું પીધું બધું આમ ગયું અને વાતાવરણ એટલું શુદ્ધ અને પવિત્ર હતું એટલું સરસ મજાનો આખો દિવસ પાસ થઈ જતો કે કઈ ખબર જ ન પડતી. બીજે દિવસે સવારે પહેલું ઉઠવાનું હોય મંગળાના દર્શન કરવાના હતા એટલે એ પ્રમાણે રાતના વહેલા સુઈ સવારે મંગળાના દર્શન કરી પછી બીજે દિવસે પાછું પ્રસાદી લઈને બધું અમે સરસ રીતે નીકળી ગયા અને રાત ભેગા સવારે ઘરે બી પહોંચી ગયા. તો આ રીતે આપણા અકર્મ થઈ ગયા આપણે. હવે એમાં શું છે સાથે સાથે આપણે કહીએ કે વિચારો આપણી એનિવર્સરી બી સેલિબ્રેટ થઈ ગઈ અને એક પહેલી એનિવર્સરીના હિસાબે આપણે બાકી બધું કેવું કરતા હોઈએ એની બદલે માની લો આપણે આ રીતે કરીએ તો આપણા અકર્મમાં આપણા કર્મ બી આવી ગયા. એ જ રીતે આપણે દાખલો લઈએ ગાડીનો કે ભાઈ ચાલો છુટ્ટીને બધું જે છે ચાલ આપણે એક ગાડી હજી ઓર કરી લઈએ અને આપણે બે ફેમિલી મળીને આ સરસ મજાની આપણે યાત્રા કરી આવે બે ત્રણ દિવસની આપણે ત્યાં થઈ જશે. તો એ આપણું અકર્મ એટલે આધ્યાત્મિક કર્મમાં સાથે સાથે આપણું ફરવાનું ને બધું બી થઈ ગયું અને આપણે બીજાને હેલ્પ બી કરી દીધી ને આપણું કર્મ બી આવી ગયું. એટલે આ રીતે જો આપણે સમજીએ આપણે કે દરેક મનુષ્ય કર્મમાં અકર્મ અને અકર્મમાં કર્મ જુએ છે તે બધા મનુષ્યમાં બુદ્ધિમાન છે. એટલે કે આ રીતે જો જે મનુષ્ય કર્મ કરતો હોય એ સરસ મજાનો બુદ્ધિમાન કહી શકીએ આપણે અને બધા પ્રકારના કર્મોમાં પ્રવૃત્ત રહીને પણ દિવ્ય સ્થિતિમાં રહે છે. બધા કામમાં ઇન્વોલ્વ છે પોતાનું છોકરાને ફેરવે છે વાઈફને ફેરવે છે મા બાપને ફેરવે છે આડોશી પાડોશીને ફેરવે છે અને કેટલા સરસ રીતે પોતાનું પ્રવૃત્તિ રહે છે તો પણ કેટલો પીસ અને શાંતિ અને હેપી રહે છે માણસ. એના વિમે તો શું છે
બધા કર્મ ભી ચાલે છે ને અકર્મ ચાલે છે બસ એવી રીતે જસ્ટ આપણે એકબીજાની સાથે આપણે મર્જ કરવાનું છે કમ્બાઈન કરવાનું છે જેમ આપણે દૂધમાં સાકર ભળી જાય અથવા આપણે કોઈ પાણીમાં આપણે મીઠું કે નાખીએ તો કેવું ભળી જાય એવી રીતે આપણે આપણા કર્મ ને અકર્મ ને જો આપણે મિક્સ કરીએ અને સરસ રીતે આપણે આગળ વધારીએ તો લાઈફ બીકમ વેરી સિમ્પલ આપણે એને લાઈફ ઇઝ સિમ્પલ વી મેક ઇટ કોમ્પ્લિકેટેડ બસ આ રીતે મારા ખ્યાલથી મેં તમને સમજાવવાની કોશિશ કરી આ શ્લોકને નહીં તો અધરવાઇઝ થોડો આ શ્લોક સમજવો ડિફિકલ્ટ હતો હવે 19મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે જે મનુષ્યનો પ્રત્યેક પ્રયાસ ઇન્દ્રિય તૃપ્તિની કામનાથી રહિત છે તે પૂર્ણ જ્ઞાની છે હવે ડેફિનેટલી આપણે જે કઈ પણ અત્યારે આપણે એક્ઝામ્પલને કન્ટિન્યુ કરીએ આપણને કારણ કે ઘણો કામમાં આવશે અને બહુ નાનકડો અને સરસ મજાનો સિમ્પલ એક્ઝામ્પલ છે ગાડીનો આપણે કે જે માણસ દરેક પ્રયાસ ઇન્દ્રિય તૃપ્તિની કામનાથી રહે ડેફિનેટલી આમાં મારે કે ઇન્દ્રિય તૃપ્તિ નથી આપતી કે બિચારો મેં છોકરાને ઓફિસે મૂકો મારે ઓફિસના કામમાં આવ્યું મેં આ બધા મા બાપને ગયા છોકરાને હેલ્પ આપી બીજાને બધું આ બધું આપણે કહી શકીએ કે મેં મારી પોતાની ઇન્દ્રિય તૃપ્તિ માટે નથી કરેલું એ રીતે આપણે કહી શકીએ તે પૂર્ણ જ્ઞાની છે હા હું જેમ કે ઓફિસ મારા છોકરાને એકલો જાઉં અને એને કઈ ગાડીમાં કોઈની હારે બેસાડું નહીં કઈ કોઈની હેલ્પ કરવાનું મારા છોકરાને બી ન શીખવાડું અને એને કહું બેટા તારે તારા કામથી મતલબ રાખવાનો તું તારા ગાડીમાં વહી જાય ને અત્યારે જ્યાં ડ્રાઈવર તારે મૂકી આવશે ગાડી બધી જલ્દી આવ મારે જલ્દી ઓફિસ જવું છે મારે કારણ કે મારે વહાં મીટિંગ છે આ કરવી છે તે કરવું છે બસ તારા વાઇફને કહેવાનું હોય તને સન્ડે હું લઈ જઈશ ખાલી આ બધી મારી ઇન્દ્રિય તૃપ્તિ થઈ ગઈ પણ સાથે સાથે જો આવી ભાવનાથી હું કરતો હોઉં તો એ આપણે ઇન્દ્રિય તૃપ્તિથી કરીએ છીએ પણ આપણે અકર્મ આપણે એડ કરી દીધેલું કહેવાય તે પૂર્ણ જ્ઞાની છે તેને સંતજનો એવો કરતા કહે છે કે જેને પૂર્ણ જ્ઞાન રૂપી અગ્નિથી કર્મ ફળ બળીને ભસ્મ કર્યા છે હવે આને આપણે શું રીતે સમજવાનું છે કે આપણે કર્મ ફળ જે આપણને બધામાંથી ફળ તો મળ્યું છે છોકરો સરસ રીતે સ્કૂલ પહોંચ્યો સ્કૂલેથી આવ્યો હું ઓફિસ ગયો ઓફિસેથી આવ્યો કે ભાઈ આપણે વાઇફને ફેરવી મા બાપને ફેરવી બધામાંથી કંઈક ને કંઈક બધાનું ફળ તો મળ્યું છે આપણને પણ એમાં આપણે જયારે આધ્યાત્મિક રૂપી જે કર્યું આપણે એટલે કે આપણા જ્ઞાન રૂપી અગ્નિથી આપણું જે જ્ઞાન હતું એટલા માટે ભગવાને આપણને એને સૌથી વધારે બુદ્ધિમાન કીધો છે એ બુદ્ધિને આપણે એપ્લાય કરીને એમાં આપણે અકર્મને એડ કરી દીધું એટલે કે આપણે કર્મ ફળ જે હતું એ આપણે ઓટોમેટિકલી બળીને ભસ્મ થઈ ગયું ખાલી આપણા ફક્ત ઇન્દ્રિય તૃપ્તિ માટે એ કર્મ સીમિત ન રહ્યું પણ એમાં આપણે એને મોટું વ્યાપક બનાવી દીધું અથવા તો એને માઇક્રોમાંથી મેક્રોનાઇઝેશન આપણે એને કરી નાખ્યું કે જેથી કરીને એટલું મોટું બનાવી દીધું કે ભાઈ હા ઠીક છે કાલે ઉઠીને કોઈ આપણને કહે ના ભાઈ એ ભાઈ તો બહુ સારા છે કે આપણે સરસ મજાની લિફ્ટ આપે છે મારા છોકરાને આમ છે તેમ છે કરે છે બધું હવે આમાં છે ને જો આપણે હજી એક સરસ મજાનો દાખલો જોતો હોય ને તો હજી એક દાખલો આપું એક ગુરુ હતા જે બિચારા સાધારણ હતા અને બ્રાહ્મણ હતા અને ગુરુ એનો પોતાનો ધર્મ હતો સ્વધર્મ હતો એ પ્રમાણે શિક્ષા ને બધું કરતા અને એવી કઈ પરિસ્થિતિ સારી નહોતી અને સરસ મજાના એક નાનકડા થોડા પોતાની કુટિયામાં પોતે એકલા હતા એ રીતે રહેતા હતા હવે એ જે ગામમાં રહેતા હતા એના ઘરથી શાળા લગભગ સમજો ને 3-4 કિલોમીટર દૂર હતી જયારે ડેઈલી અને વાય બી થઈ ગઈ હતી વૃદ્ધા બી હતા કે ભાઈ 3-4 કિલોમીટર જાય 3-4 કિલોમીટર ચાલીને પાછા આવે હવે ગમે તેમ કરીને એને બધી આ બધી તકલીફો બહુ ભોગવી હતી ક્યારેક ક્યારેક કોઈ લિફ્ટ આપે તો કોઈ લિફ્ટ લઈ લે અને એ પ્રમાણે સ્કૂલે પહોંચે હવે એમાં થાય છે શું એક દિવસ કે ભાઈ એને એમ થાય છે કે ચાલ હવે થોડા ઘણા હું ભેગા કરી લઉં મારા રૂપિયાને એમાંથી કે જેથી કરીને એક એવું સાધન લઈ લો કે ટુ વ્હીલર લઈ લો કે નાની એવું લઈ લો કે જેથી કરીને એ મને ઉપયોગમાં આવે તો બિચારાની શક્તિ થાય છે કે ભાઈ ચાલો હવે ટુ વ્હીલર લઈ લો કારણ કે સાયકલ બી ચલાવવામાં થોડી તકલીફ થતી હતી એટલે એની પ્રમાણે ટુ વ્હીલર લેવાની કોશિશ કરી તો આજકાલ જે પ્રમાણે નાનું મોટાનું સરસ મજાનું ટુ વ્હીલર બી આવી જાય છે આપણે સ્કૂટી ને બધા સરસ મોડલ નીકળી ગયા છે થોડું ઘણું સેવિંગ કરીને 6-8 મહિનાની અવધિમાં એ લઈ લીધું ક્યાંય લોન બોન કે કઈ ન લીધું અને એને શું કર્યું એને પોતાનું ધ્યેય બનાવી લીધું કે ભાઈ મેં જેટલી તકલીફ ભોગવી છે આજે મને કોઈ પગ પાળો માણસ દેખાશે જ્યારે હું આ વાહન લઉં છું એને હું સૌથી પહેલા બેસવાનું કહીશ એને બેસાડીશ અને એને લિફ્ટ આપીશું અને હોઈ શકે કદાચ મારે 1.5 કિલોમીટર વધારે જવું બી પડે તો પણ હું એના ડેસ્ટિનેશન સુધી ડ્રોપ કરીશ એને આ પોતાનો નિયમ બનાવી લીધો લાઈફમાં જેવા નીકળે જે પેલા મળે જે હોય એ બધાને એ લોકો લિફ્ટ આપે હવે એ પ્રમાણે એને શું છે એના આખા જેમ કે લગભગ 1-2 વર્ષ થઈ ગયા અને સરસ મજાના જાય ને ડેઈલી એનો નિયમ જ પાછું એકલા જવાનું નહીં ને પાછું એકલો આવવાનું નહીં સાથે કોકને આપણે બેસાડીને જવાનું બસ એ જ્યાં ઇવન ઘણી વાર તો લિફ્ટ માટે રાહ બી જોવે કોઈ ન દેખાય જ્યાં સુધી ન દેખાય કોઈ એની સાથે એગ્રી ન થાય ત્યાં સુધી પોતે ઉભા આવી રહે આ રીતે એને પોતાનો નિયમ બનાવ્યો તો એ પ્રમાણે એને ઘણા બધા લોકોને ગામના અલગ અલગ બધા લોકોને લિફ્ટ આપી હવે એક દિવસ થાય છે શું કે
એક કોઈ ચોર એનો આ ટુ વ્હીલર ચોરી કરીને વયો જાય છે. હવે ચોરી કરીને જાય છે તો પેલા શિક્ષક કે છે કે ચાલો ઠીક છે, જેવા હશે બરોબર, જેવી પ્રભુની ઈચ્છા. બિચારા જાય છે 3-4 કિલોમીટર, પાછા સાંજના બી 3-4 કિલોમીટર આવે છે, અને બીજે દિવસે પાછું સવારે ઉઠીને જવાનું છે. બીજે દિવસે પાછું સવારે ઉઠીને જવાનું જાય છે ત્યારે પોતે જોવે છે કે એની ઘરની બહાર પાછું ટુ વ્હીલર પડેલું છે, અને ઓલો ચોર આવીને કે છે કે મારાથી માફી થઈ, મને માફ કરો, મેં તમારું જોયું. હોય કે ભાઈ કેમ ભાઈ શું થયું તને, તને કામમાં ન આવ્યું? તો કે ન પૂછો મને ભાઈ શું થયું, મને કહેતો છે. તો કે ભાઈ જ્યાં જ્યાં હું તમારો ટુ વ્હીલર લઈને જતો ને, કે પેલા હું કબાડીને ત્યાં ગયો, ચાલો આને વેચવું છે મારે. અરે આ તો આ ગુરુજીનો ટુ વ્હીલર છે, તારી પાસે કેવી રીતે આવ્યો, તું અહીંયા કેમ લઈને આવ્યો, આને તો ઓળખું છું. અરે પછી બીજી જગ્યાએ લેવા ગયો, કોઈ ઓટોમોબાઈલ શોપમાં લઈને, અરે એ તો એ ગુરુજી કા હૈ, યે આપકે પાસ કેસે હૈ, ઇસકા તો કન્ડિશન અભી અચ્છા હૈ, ઇસકો મત બેચીએ, યે ભાઈ ઠીક હૈ ચલેગા એકદમ. પછી ક્યાંક ટ્રાફિક સિગ્નલ તોડ્યું હશે તો પોલીસ અભી, અરે એ તો ગુરુજી કા ટુ વ્હીલર હૈ, તુમકો યે કેસે પતા ચલા, ચલો હમકો દેખાઓ ઇસકા લાઇસન્સ કા. પછી તને બીજી રીતે પકડો. એટલે પછી ઓલો બિચારો ચોર ગભરાઈ ગયો કે ભાઈ જ્યાં જાતો ત્યાં તમારું ટુ વ્હીલર એટલું પોપ્યુલર હતું કે વાત તો પૂછો, એટલા માટે અમારે નથી જોતો, હાલો તમારું ટુ વ્હીલર તમે પાછું આપો. ગુરુ છે કે ભાઈ જેવી પ્રભુની ઈચ્છા બસ એવી રીતે, એટલે કે શું કરે, પોતાના કર્મ અકર્મ એડ કરી દીધો, અને આવી રીતે એના પોતાના જ્ઞાન રૂપી અગ્નિથી કર્મ ફળને બાળી રાખ્યો. આ રીતે આપણે સમજવાનું છે. તો આ બે એક્ઝામ્પલ લીધા આપણે, આઈ હોપ કે આપણે સમજવામાં બહુ ક્લિયર થયું હશે. પછી 20મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, કર્મના ફળની આસક્તિ છોડીને જે સદાય સંતુષ્ટ અને સ્વાવલંબી રહે છે તે બધા પ્રકારના કર્મોમાં પ્રવૃત્ત રહેતો હોવા છતાં સકર્મ કરતો નથી. હવે એ જ એક્ઝામ્પલ ને જોઈએ આપણે જોઈએ તો બિચારા ગુરુજી હંમેશા સદાય સંતુષ્ટ, જે ઈચ્છા ચાલીને જવું પડતું તોય ઠીક છે, ચોરાઈ ગયું તોય ઠીક છે, ફરીથી ચાલીને જવું પડશે તોય ઠીક છે, અને સ્વાવલંબી એટલે કે પોતાના ઉપર સરસ રીતે ડિપેન્ડન્ટ, અને એ રીતે રહ્યા. આમાં ક્યાંય આપણે લોન બોની ન લીધી, કાંઈ ન લીધું, આમાંની લોન લીધી હોય તો કેવો પ્રોબ્લેમ આવે પાછો, એટલે આ બધું. હવે 21મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, આવો જ્ઞાની મનુષ્ય મન તથા બુદ્ધિને સંપૂર્ણપણે સંયમિત કરીને કાર્ય કરે છે. ડેફિનેટલી આવો સરસ મજાનો જ્ઞાની માણસ છે, આવી રીતે કાર્ય કરતો હોય, પોતાની સંપત્તિના સ્વામિત્વનો સર્વથા ત્યાગ કરે છે. હવે એ બિચારા ગુરુજી એ પોતાને એનું ટુ વ્હીલર એનું પોતાનું હતું, એટલે કે મારું માલિકીનું ચલી, અને એ જ રીતે ગાડીનું એક્ઝામ્પલ લઈએ, અમારી ગાડી મારી ગાડી કરીને કરીએ આપણે, શું મળવાનું છે આપણને? ભગવાનની કૃપા હતી મને ગાડી મળી, ભગવાનની કૃપા હતી મને ટુ વ્હીલર મળ્યું, જ્યાં સુધી ભોગવવાનું હશે ભોગવી લીધું, ભગવાનની ઈચ્છા નહીં હશે વયું ગયું, બસ એવી રીતે સ્વામિત્વનો સર્વથા ત્યાગ કરે છે, અને જીવન નિર્વાહ તે ખપ પૂરતું જ કાર્ય કરે છે. આ પ્રમાણે કર્મ કરતો તે પાપ રૂપ કર્મો ફળોથી પ્રભાવિત થતો નથી. હવે ડેફિનેટલી આપણે જેવી ગાડી લીધી, હંમેશા આપણે શું છે, આપણે નાનકડી આ પ્રોપર્ટી છે આપણે, કે ભાઈ ગાડી એટલે કે આ પ્રોપર્ટી આ તે બધું જેવું આપણે બધું બનાવી દીધું ને, તરત આપણા સ્વામિત્વ ભાવ છે. સ્વામિત્વ એટલે કે શું, મારી આ પ્રોપર્ટી છે, મારી આ એસેટ છે, મારી આ ગાડી છે, મારું આટલું ઇન્વેસ્ટમેન્ટ છે, મારું આટલું આ છે. અરે ભાઈ આ દુનિયામાં આપણે શું સાથે લઈને જવાના છે? તમે આટલું બધું જે કાંઈ પણ બનાવ્યું એનું સ્વામિત્વ, એવું મને કયો ટાઈટલ ડીડ છે તમારા નામની કે જે પરમાનન્ટ તમારી સાથે ઉપર આવવા છે? આ બધું જે છે ભગવાનનું પોતાનું છે, અને એના ઉપર એવા હસ્તાક્ષરની એવી ટાઈટલ ડીડ બનેલી છે કે એ ટાઈટલ ડીડની ઉપર આજની દુનિયામાં કોઈ એવી કોઈ ટાઈટલ ડીડ બનાવી ન શકવાનું કે સ્વામિત્વ તમારું ઇસ્ટેબ્લિશ જ નથી કરી શકવાનું. તો પછી શેનું સ્વામિત્વ? આજે કોઈ પ્રોપર્ટીના કાગજાત એવા મને દેખાડી દો કે ભગવાન શ્રી કૃષ્ણની માં ટાઈટલ, કારણ કે એને પોતે જ બનાવેલી છે, એનું ટાઈટલ તો એસ્ટેબ્લિશ જ છે, આપણે કોઈ જોયા નથી, પણ એવું કોઈ ટાઈટલ ડીડ ડોક્યુમેન્ટ છે કે જમીન તમે જાઓ ત્યારે સાથે તમારી સાથે ટાઈટલ ડીડ આવ્યું અને તમને કહે કે આ તમારી, ચાલો જમીન તમારી સાથે આવશે તમે લઈ જાઓ? કોઈ છે? કાંઈ છે? કોઈ બી પ્રોપર્ટી કે કાંઈ બી કોઈ એવા ટાઈટલ ડીડ ડોક્યુમેન્ટ કે કાંઈ બનવાના નથી જેનાથી આપણું સ્વામિત્વ ઇસ્ટેબ્લિશ કરી શકે કે હા આ મારી છે અને હું પ્રભુના સ્વામિત્વની ઉપર અમારી ટાઈટલ ડીડ અને ડોક્યુમેન્ટ છે, કોઈ એવા નથી. તો પછી શેનું સ્વામિત્વ આપણે કેળવીએ છીએ? બધું ટેમ્પરરી છે, કાંઈ સાથે નથી જવાનું આપણે. ભાઈ ઠીક છે, ભગવાને આપણને આપ્યું છે, અત્યારે આપણને ટ્રસ્ટી બનાવ્યા છે, આપણે એમ સમજવાનું કે ભાઈ ભગવાને એવી ટાઈટલ ડીડ મને આપી ત્યારે સોંપી છે કે ભાઈ હું એના ટ્રસ્ટી તરીકે છું, જ્યાં સુધી હોઉં ત્યાં સુધી એની સાર સંભાળ લઉં, અને જો જવાનું હશે તો ભગવાન શ્રી કૃષ્ણ પાસે જોઈ ગઈ ને, એનો ઓરિજિનલ ટાઈટલ ડીડ તો એ જ ઓલ્ડર છે ને, એ તો ક્યાંય બદલાવાનું નથી આપણે, ગમે તેની બી પાસે ગઈ તો પછી.
આજે ઓલો બિચારો ટુ વ્હીલર વહ્યું ગયું વહ્યું ગયું એની જો ટાઇટલ ડેટ હશે પાછી તો આવી ગયું ને બસ એવી રીતે. પછી હવે ભગવાન શ્રી કૃષ્ણ આપણને કહે છે 22મા શ્લોકમાં, જે મનુષ્ય અનાયાસે તથા લાભથી સંતુષ્ટ રહે છે, જે દ્વંદથી રહિત છે, હંમેશા એ દ્વંદથી રહિત, કારણ કે જેવું કન્ફ્યુઝન ઉભું થાય ને કન્ફ્યુઝનમાં ડબાવે માયા આપણને પકડવાની છે, તથા ઈર્ષ્યા બી કરતો નથી અને રાગ દ્વેષ ક્રોધ સફળતા તેમજ નિષ્ફળતા બંનેમાં સ્થિર રહે છે, તે કર્મ કરતો હોવા છતાં પણ કદાપી બદ્ધ થતો નથી. એટલે કે જો આ રીતે આપણે બધા કર્મ કરવાની સાથે આપણે ભાવના બી આપણે એડ કરી દઈએ તો પણ આપણે પૃથ્વીલોક સાથે આપણે બંધાતા નથી, એ આપણા અકર્મ થઈ જાય છે આપણે. એટલે કે આધ્યાત્મિક કર્મ કર્મ કરતા હોવા બી અકર્મમાં થઈ જાય છે, જેમ એક્ઝામમાં શ્લોક હતો ને કર્મમાં અકર્મ અને અકર્મમાં કર્મ, એ રીતે જો જોઈએ આપણે તો આ રીતે આપણા બધા આપણે નથી બંધાતા નથી. હવે ભગવાન શ્રી કૃષ્ણ 23 અને 24મા શ્લોકમાં આપણને સમજાવે છે, જે મનુષ્ય ભૌતિક પ્રકૃતિના ગુણો પ્રત્યે અનાસક્ત છે. આવી ગઈ ને ભૌતિક પ્રકૃતિ, આવવાની જ છે, કારણ કે આપણને પકડીને રાખવાની છે, છોડવાની નથી આપણને, અનાસક્ત છે. અને જે દિવ્ય જ્ઞાનમાં પૂર્ણપણે સ્થિત થયેલો છે તે સંપૂર્ણપણે દિવ્યતામાં લીન થાય છે. એનાથી છૂટવાનો રસ્તો એ જ છે કે કોઈ જાતનું કન્ફ્યુઝન નહીં રાખવાનું, રાગ દ્વેષ નહીં રાખવાનું અને કૃષ્ણમય ભાવના બધી ચીજ એડ કરી દેવાની, તો ઓટોમેટિકલી આપણને ત્રિગુણી માયામાંથી આપણને છુટકારો મળી જશે. અને એ જ રીતે આપણે જો દિવ્ય જ્ઞાન એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ વિશેનું જે જ્ઞાન જે છે એ આપણે મેળવી લઈએ, એમાં જ આપણે આગળ વધીએ અને એમાં પૂર્ણપણે સ્થિત થયેલા હોઈએ, તો પછી આપણને એ બધી ભૌતિક માયા બી આપણને પકડી નહીં શકે. પછી 24મા શ્લોકમાં કહે છે આપણને ભગવાન શ્રી કૃષ્ણ, કૃષ્ણમય ભાવનામાં પૂર્ણ રીતે તલ્લીન મનુષ્ય નિશ્ચિત ભગવત ધામ વૈકુંઠ ધામને પામે છે, કેમ કે તે એવી દિવ્ય આધ્યાત્મિક ક્રિયાઓમાં રત રહે છે કે જેમાં અગ્નિરૂપી ગતિ પણ બ્રહ્મ છે અને હોમાયેલું દ્રવ્ય પણ બ્રહ્મ છે. હવે અહીંયાથી ભગવાન શ્રી કૃષ્ણ થોડો ટર્ન લે છે, અહીંયાથી આપણો ત્રીજો વિભાગ બી પૂરો થશે અને ચોથો વિભાગ શરૂ થશે કે ભાઈ આપણે યજ્ઞ કેવી રીતે કરવા. એટલે કે જેમ અહીંયા આપણી સામે વર્ડ આવે છે કે ભાઈ દરેક ક્રિયાઓમાં રત રહે છે, બરાબર છે, અને આધ્યાત્મિક ક્રિયાઓમાં જ રત રહે છે, કારણ કે બધું કર્મમાં અકર્મ ને અકર્મમાં જ કર્મ જોવે છે, રાગ દ્વેષ ક્રોધ કઈ કરતો નથી, ભગવાનની ભક્તિમાં સરસ રીતે ઇન્વોલ્વ હોય છે અને એ રીતે પોતાના કાર્ય કરતો હોય છે. એ માણસને તમે જોજો હંમેશા છે ને શાંત સંતુષ્ટ અને આત્મસંયમી એ રીતે જીવતો હોય, કારણ કે વધારે રજોગુણ તમોગુણમાં હોય નહીં, સતોગુણ એને થોડો ઘણો પાર કરેલો હોય, એટલે હોય શકે આપણે ભૌતિક પ્રકૃતિના જે ગુણો જે છે ને એના પ્રત્યે આપણે અનાસક્ત થઈ ગયું, અથવા તો આપણે કહી શકીએ ભાઈ એ એક લેવલ સુધી પહોંચી ગયો છે જ્યાં ગુણાતીત લેવલ ઓલમોસ્ટ એને અચીવ કરી દીધેલું છે, ગુણાતીત એટલે ગુણોને બી પાર કરી દીધેલા છે. અને આવી રીતે જયારે હોય ત્યારે ડેફિનેટલી ભગવત ધામને પામે જ છે. હવે આ જે ચીજ છે આપણે સમજી લઈએ કે આ તો ચીજ આપણે જોઈ લીધી કે કેમ કે તે રીતે દિવ્ય આધ્યાત્મિક ક્રિયાઓમાં રત રહે છે, બધી ચીજમાં આવી જ રીતે કર્મ કરે છે. આમાં ક્યાંય તમે જોયું વિકર્મ વર્ડ જ ન આવ્યો, આપણે જ આટલે શ્લોક કર્યા આપણામાં ક્યાંય વિકર્મ વર્ડ આવ્યો. સ્ટાર્ટિંગમાં ભગવાન શ્રી કૃષ્ણ વિકર્મ વિશે ખાલી કહી દીધું, પણ બાકી બધી ચીજ ભગવાન શ્રી કૃષ્ણ આપણને સમજાવે છે એ જ કર્મ અને અકર્મના ડિફરન્સ વિશે. ભગવાન શ્રી કૃષ્ણ શરૂઆત ત્યાંથી કરી હતી કે બધા એમાં મૂંઝાઈ જાય છે અને પછી આપણને કેવી સ્થિતિ ઉપર લઈ આવ્યા કે ભાઈ આવી રીતે જો આપણે કર્મ અકર્મ કરીએ તો આપણે જે ગુંજોળ ને બધું જે છે બધું સરસ રીતે દૂર થઈ જાય અને એમાં જ આપણે પ્રવૃત્ત થઈ જઈએ. પછી આપણે શું કામ વિકર્મ માટે વિચારીએ, કારણ કે શરૂઆતમાં જ ખબર પડી ગઈ કે આપણને નીચેતર લોકમાં લઈ જઈએ છીએ. આપણે તો ખાલી આપણું કર્મ અને અકર્મનો જે મેઇન ડિફરન્સ હતો એ આપણે સમજવાની જરૂર હતી અને એમાંથી મૂંઝાવાની જરૂર નહોતી, તો એ ભગવાન શ્રી કૃષ્ણે આપણને સરસ મજાનું આ શ્લોકોમાં ક્લિયર બધું કરી દીધું આપણને. હવે ભગવાન શ્રી કૃષ્ણ જે કહે છે કે જેવો અગ્નિરૂપી ગતિ પણ બ્રહ્મ છે અને હોમાયેલું દ્રવ્ય પણ બ્રહ્મ છે. હવે આ ચીજ ઉપરથી ભગવાન શ્રી કૃષ્ણ હવે યજ્ઞ ઉપર જાય છે, એટલે કે આપણે નેક્સ્ટ પાર્ટ હવે શરૂ કરવાના ઉપરથી. હવે આ બધી ચીજ સમજવા માટે એક દ્રષ્ટાંત છે આપની સામે કે જેમ કે આપણે બેંકનો કેશિયર જે છે હવે એક એની ડ્યુટી નિભાવતો હોય અને એમાંથી માની લો કઈક રૂપિયા કઈક એને અલગ અલગ કર્યા તો ડેફિનેટલી ને ખરપકડ કે કઈ બી થાય તો એ થઈ ગયા વિકર્મ. અને એ જ માની લો આપણે અહીંયા સૈનિક છે, આપણે સૈનિક નો દેખલા એક્ઝામ્પલ લઈએ કે જયારે બોર્ડર ઉપર લડવા જાય છે અને બધા સામેવાળા સૈનિકોની હત્યા કરે છે તો એની કોઈ ધરપકડ નથી થતી, રાધર એને મેડલ દેવામાં આવે છે, પરમવીર ચક્ર કે કોઈ બી એવા ઓનરેરિયમ રિવોર્ડ હોય એ રીતે, કારણ કે એ સ્વધર્મ નિભાવ્યો છે. પણ હવે એ જ મિલિટરી માણસ માની લો એના બાજુમાં પાડોશી હોય અને એને મારી નાખે તો ડેફિનેટલી એનો સ્વધર્મ નથી, એનું વિકર્મ થઈ ગયું, એ પ્રમાણે એને જે સજા મળવાની હોય એ પ્રમાણે મળે.
એવી જ રીતે જયારે અર્જુન જે યુદ્ધ કરતો હતો મહાભારતનું ભગવાન શ્રી કૃષ્ણના કેવા પ્રમાણે, તો એનો સ્વધર્મ બી નિભાવતો હતો અને સાથે સાથે ભગવાન શ્રી કૃષ્ણના આદેશ અનુસાર પોતે વર્તતો હતો, એટલે કે અકર્મ તો એમાં ઓટોમેટિકલી નું એડ થઈ જ ગયું હતું. એટલે કે ભાઈ સ્વધર્મની સાથે સાથે અકર્મ મળે તો એનાથી મોટી સરસ વાત કોઈ છે જ નહીં. આપણે આ રીતે આપણે ત્રણ અલગ અલગ દ્રષ્ટાંત રીતે આપણે કર્મ વિકર્મ અને અકર્મ અને સાથે સાથે આપણે સ્વધર્મને બી આપણે કવર કરી લીધું. હવે આપણે ચોથો વિભાગ છે એમાં આપણે જોઈશું કે ત્યાગ ગુણાથી જ્ઞાનના ઉદ્ધર્મ તરફ અગ્રેસર કે કેવી રીતે આપણે આગળ વધવું જોઈએ. હવે આને જયારે આપણે પેલા ક્લાસિફિકેશન ને બધું છે ઘણા બધા સ્લાય બધું સમજવાનું છે, આપણે ટ્રાય કરીએ સિમ્પલ રીતે સમજવાની. સૌથી પેલા કે ત્યાગ લક્ષ્ય એક છે પરંતુ જાત ઉપર છેલ્લી. અચ્છા ચાલો આખી ચીજ સમજવા માટે છે ને હું આપણે સૌથી પહેલા એક ચીજ સમજાવું કે ત્યાગ અને પરિત્યાગમાં શું ફરક, અથવા તો ઈ ચીજ સમજ્યા પેલા આપણે ઈ ચીજ સમજવી જોઈએ કે દાન સેવા અને ત્યાગ ઈ ત્રણમાં શું ફરક. આ બધી આખી સ્લાઇડ નો ઈશારાંશ છે આપો કે દાન સેવા અને ત્યાગ પહેલા આપણે સમજી લઈએ શું ફરક છે. મારા ખ્યાલથી જેણે મારી સાથે લેવલ વન કવર કમ્પ્લીટ કરેલું હશે એ લોકોને આઈડિયા હશે, અને પછી આપણે ત્યાગ અને પરિત્યાગ નો ડિફરન્સ સમજીએ. આપણે આપણે એક માની લઈએ એક નાનકડી સ્ટોરી લઈએ અહીંયા આપણે. આઈ હોપ કે હું ટાઈમમાં કમ્પ્લીટ કરી શકીશ, કારણ કે થોડું ઘણું હજી બાકી છે. એનીવે ચાલો સમજાવું તો છે. તો સૌથી પહેલા આપણે કોઈ મને શોર્ટમાં કહી શકશે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન દાન સેવા એન્ડ ત્યાગ? કોઈ ચેટબોક્સમાં ટાઈપ કરી શકશે? કોઈને ખ્યાલ છે? આપણે ઓલરેડી લેવલ વનમાં સરસ રીતે સમજ્યા હતા. હરે કૃષ્ણ. હા ત્રણ ભાઈની સ્ટોરી કરતા. ત્રણ ભાઈ ની નહીં બે ભાઈ ની સ્ટોરી હતી. દીપ્તિ માતાજી છો? ઓકે જી પ્રભુ. એનીવે ચાલો બધા નવા ભી હશે આપણે, ચાલો એ રીતે ભી આપણે કર્મ સમજી લઈએ. કે ભી આપણે જેમ કે માની લો એક દાખલો લઈએ કે બે ભાઈઓ હતા, એમના પિતા હતા, પિતાની ઉંમર થઈ હતી અને થોડી તબિયત ને બી સારી નહોતી રહેતી, એટલે કે વિચારે છે કે ભાઈ હવે મારે વીલ બનાવવું જોઈએ. હવે એની પાસે બી સારી એવી થોડી ઘણી પ્રોપર્ટી ને બધી હતી, અને જે મોટો દીકરો હતો એ સરસ મજાનો બે ચાર એવી ભૌતિક દુનિયાની સારી એવી ડિગ્રી મેળવેલી હતી અને સારું એવું પોતે કમાતો હતો અને સુખી અને સંપન્ન હતો. બાળકો બી સારા સંસ્કારી હતા, પત્ની બી સારી મેળવી હતી, બધું હતું. અને જે નાનો દીકરો હતો એ થોડોક ઓછું ભણેલો હતો, એ પ્રમાણે એની આર્થિક અવસ્થા થોડીક મોટા ભાઈ કરતા ઉતરતી કક્ષાની હતી. એ પણ સારો પોતાનો ફેમિલી નિભાવતો હતો પત્ની બાળકો એના સાથે. હવે જેમ કે સૌથી પહેલા જયારે ફાધર વિલ બનાવવાનું વિચારે છે ત્યારે એ બંને ભાઈઓને બોલાવે છે. ત્યારે મોટો ભાઈ શું કહે છે કે ભાઈ ઓકે, અને પેલા આપણે એમ સમજી લઈએ કે ચાલો એને વિલ બનાવી લીધી છે, બધું અને બધે 50-50% આપવાના નક્કી કરી લીધું છે ને બધું એ પ્રમાણે. ત્યારે મોટો ભાઈ શું વિચારે છે કે ભાઈ હવે જયારે ફાધર નહીં હશે, ફાધર અને પછી ફાધરનો અમુક ટાઈમ પ્રમાણે મૃત્યુ બી થાય છે ને બધું થાય છે અને એ પોતે સ્વર્ગવાસ પામે છે. પછી હવે મોટો ભાઈ આવી ગયો, હવે પોતે પોતાની જાતને સતોગુણ માનીમાં જીવતા એટલે સમજે છે કે હવે હું મારા બાપની જગ્યાએ છું, મારા નાના ભાઈનું બી મારે થોડું ઘણું કાળજી ખ્યાલ ને બધું રાખવું જોઈએ પ્રમાણે. તો ફાધરની વિલ પ્રમાણે બંનેને 50-50% મળે છે. તો હવે મોટો ભાઈ શું વિચારે છે કે ભાઈ મારી પાસે બધું છે, ભગવાનનું દીધેલું, આ 50% ચાલુ મારા નાના ભાઈને આપી દઉં. હવે આમાં શું એની થોડુંક એના ભરમાં કરુણા અને દયા આવી કે ભાઈ મારો નાનો ભાઈ થોડો નબળો છે, એને થોડી જરૂરત છે, એટલે કે થઈક ની દયા આવી. અને કરુણા કેવી રીતે આવી તો કે પોતે પોતાને મોટો ભાઈ સમજે છે, બાપની જગ્યાએ સમજે છે, એટલે કરુણા બી આવી સાથે, એટલે કે એને પોતે પોતાને 50% એને નાના ભાઈને આપી દીધા. હવે આને આપણે કહી શકીએ આ દાન કહેવાય, કારણ કે એમાં કરુણા અને દયા બંને આવેલી છે. પણ હવે જેવો માની લ્યો વિલ બનાવવાનું હતું જયારે ફાધર બોલાવે છે ત્યારે મોટો ભાઈ આપ પોતે જાણતો હતો બધું છે, તો એ રીતે ત્યારે જ પેલા કહી દે કે પપ્પા એક કામ કરો ને, તમારે વિલમાં જે બનાવવું હોય તમે બનાવો, હું નથી જાણતો કે તમે 50%, 60%, 25%, 75% શું ભાગ કરવાના છો, પણ મારા વતી જે કઈ પણ હોય ને એ તમે નાના ભાઈને આપી દેજો. ઓકે, મારે કઈ જોતું નથી, મારા ભગવાનની દીધેલું બધું છે અને તમારા આશીર્વાદ થકી બી મારી પાસે બધું છે. તો એ પ્રમાણે પહેલેથી કહે આને કહેવાય આપણે ત્યાગ, કે ભાઈ પોતાની પાસે આવ્યું ને એની પેલા જેને ત્યાગી દીધો, એને પોતાનો જે રાઈટ હતો ને એ બાપની પ્રોપર્ટી ઉપર એ જેને ત્યાં છોડી દીધો, એટલે કે એને કહેવાય ત્યાગ. ઓલું તો શું, એને પોતે પોતાનો રાઈટ લીધો, પોતે પછી પોતાની ડ્યુટી નિભાવી અને પછી એને પોતે દાન આપ્યું, એ રીતે થયું. અને આ તો શું, એને પોતાનો રાઈટ જ છોડી દીધો, બાપને કહી દીધું કે મારે કઈ જોતું નથી, તમે નાના ભાઈને આપી દીધો, આ થઈ ગયો ત્યાગ.
હવે સેવા, સેવા કોને કહેવાય? કે માની લો ત્યાગ થી બી ઉપર છે, કે મારી લેણે ત્યાગી બી દીધું અને ફાધર નું મૃત્યુ બી થઈ ગયું, એને પૂરા 100% મળી ગયા. હવે એને કીધું કે મારે હવે હું તો બાપની જગ્યાએ છું, હવે અહીંયા સાચો એનો ભાવ આવે છે, આમાં એકદમ કરુણા છે, આમાં કોઈ જાતની દયા બી નથી આવતી. કરુણા એટલે કે હવે તો બાપની જગ્યાએ છું, ચાલ મારા ભાઈ પાસે બી બધું બરાબર થઈ ગયું છે, પણ હવે મારે બી તો કઈક મારા નાના ભાઈ પ્રત્યે કરવું જોઈએ. ત્યારે પોતાના માંથી છે ને બીજા કઈ 10-15% ઉમેરીને નાના ભાઈ ને કે છે, અરે ભાઈ તું બી આ રાખ, સરસ મજાનું હવે તારા છોકરા બી મોટા થવાના છે, તને થોડી જરૂર પડશે તો આ બધું એડ કરીને તું કરીશ તો તારા જે પ્રમાણે પ્લાન્સ છે બધું કમ્પ્લીટ થઈ જશે. આ થઈ સેવા, એટલે કે પોતે પોતાના માંથી કાઢીને એમાં એડ કરીને એને આપવું આપણે. એટલે કે આ આપણે સરસ રીતે સમજ્યા કે દાન, ત્યાગ અને સેવા એ ત્રણનો ડિફરન્સ આપણે સમજ્યા. હવે આપણે ત્યાગ અને પરિત્યાગમાં સમજીએ. આપણે ત્યાગ અને પરિત્યાગમાં શું ફરક? ત્યાગ એટલે કે માની લો પહેલા એને પોતાનો રાઈટ તો છોડી દીધો, એ થઈ ગયો આપણે ત્યાગ, ઓકે સમજી ગયા આપણે. પણ પરિત્યાગ એટલે શું? આપણે અહીંયા પરિત્યાગ વધારે ઇમ્પોર્ટન્ટ છે. આપણે ઇન્દ્રિય તૃપ્તિ માટે, શરીર સુખ માટે બધી આપણે બધી ઈચ્છાઓને આપણે પરિત્યાગ કરવાનો છે. તો એ પરિત્યાગ અને, કારણ કે ત્યાગ કરવો બરાબર છે, ઓકે ચાલો થોડું ઘણું આપણે કંટ્રોલ કરી લીધું, થોડું વશમાં કરી લીધું, થોડું ઘણું કાબુ મેળવી લીધો, આસ્તે આપણે ઇન્દ્રિયોને આપણે નમાવી બધું કરી લીધું, ત્યારે આપણે ત્યાગ થયો. પણ પરિત્યાગ એટલે હવે માની લો એ જ એક્ઝામ્પલ ને આપણે કન્ટિન્યુ કરીએ. એ બિચારો મોટો દીકરો છે, એ કઈ એને કઈ ખબર જ નથી કે પપ્પા પાસે શું છે, પપ્પા વિલ બનાવવાના છે, આમ તેમ કઈ નહીં. એટલે કે એ કઈ જાણતો બી નથી, એને જાણવાની કોશિશ બી નથી કરતો, પોતે પોતાના હિસાબે જેમાં સંતુષ્ટ છે અને બરાબર રીતે ચાલે છે. એટલે કે જયારે એને પપ્પા એને બોલાવે ને કે પપ્પા, એને કહે બેટા બેટા મારે મારે થોડું વિલ લેવા, પપ્પા વિલ નહીં બધું શું, મને કઈ ઓકે શું હોય, તમારી પાસે શું છે કઈ મને કઈ જાણવાની ઈચ્છા જ નથી, તમારે કોને આપવું છે એ કઈ મને જાણવાની ઈચ્છા નથી, તમારે જેમ કરવું એ તમે કરો ને, અને તમારી એવી કોઈ ઈચ્છા હોય ને મને આપવાની તો એ પણ તમે છે ને પહેલેથી આને આપી દેજો નાના ભાઈ ને, અથવા જો નાના ભાઈ ન હોય તો તમે તમારા હિસાબે દાન પૂજ્ય કરવો એ કરો, મને કઈ ઈચ્છા જ નથી કે તમારે વિલ બનાવવું છે, તમારી પાસે શું છે, તમે કેટલા પ્રોપોર્શનમાં ભાગલા કરવાના છો, કોને આપવાનો છો, કેવી રીતે આપવાનો છે, પણ મને જે આપવાનું એ બી તમે બધું આપી દેજો. આને કહેવાય આપણે પરિત્યાગ, કે એને કઈ ચીજ જાણવામાં ઇન્ટરેસ્ટ નથી અને પોતાના માટે કોઈ આવવાનું હોય એ પણ એ પહેલેથી એને છોડી દીધું, એ બી ત્યાગી દીધું એને. આ થયો આપણે ત્યાગ અને પરિત્યાગનો ડિફરન્સ. આપણે શું છે, પરિત્યાગ તરફ આપણે આગળ વધવાનું છે. આપણે આ ચીજ ભગવાન શ્રી કૃષ્ણ આપણને હવે આગળના શ્લોકોમાંની બધામાં આપણને સમજાવશે. તો આઈ હોપ કે ઇટ ઇઝ ક્લિયર નો. તો હવે કેવી કેવી રીતે આપણે યજ્ઞ કરીએ છીએ, અથવા આપણે કેવી રીતે આપણે બધા ઇન્દ્રિયોને બધાને આપણે કાબુમાં રાખીએ છીએ, કેવી રીતે આપણે પરિત્યાગ કેળવીએ છીએ, એના આપણને ભગવાન શ્રી કૃષ્ણ અલગ અલગ લેવલ આપણને સમજાવશે. અહીંયા પેલા ઓલામાં કહી દીધું આપણને કે જ્ઞાન રૂપી અગ્નિ અને કર્મફળની બધા અગ્નિમાં એમાં જ દ્રવ્ય ની બધું હોય છે, એ રીતે આપણને હોમે છે એ લોકો. હવે અહીંયા કે છે કે વળી કેટલાક લોકો શ્રવણ ક્રિયા અને ઇન્દ્રિયો અને સંયમ રૂપ અગ્નિમાં હોમે છે, એટલે કે સાંભળીને જેમ કે કીર્તન ને બધું કરે છે. આ બધી સ્લાઇડ આપણે ઓલરેડી લેવલ વન માં કવર કરેલી છે. અને બીજા લોકો શું, ફેમિલીમાં બધા સાથે મળીને માળા જપે છે અને એ રીતે કરે છે, શબ્દ વગેરે એટલે કે માળા જપવાનું, વિષયનું ઇન્દ્રિય રૂપે અગ્નિમાં હોમે છે. એટલે કે આપણે આસ્તે આસ્તે જે છે ને આપણે ત્યાગમાંથી હવે પરિત્યાગ લેવલ સુધી પહોંચવાનું છે, કે બધા આપણા ઇન્દ્રિયોના વિષયો બધું આપણે ખરી પાડવાનું છે, આપણને કઈ ઇન્ટરેસ્ટ જ નથી એવી રીતે આપણે જાણવાનું છે. પછી હજી એક ઓર આપણને લેવલ સમજાવે છે ભગવાન શ્રી કૃષ્ણ. આમ કોઈ ધન થી યજ્ઞ કરનારા હોય છે, કોઈ તપ થી યજ્ઞ કરનારા હોય છે, જેમ આપણે અહીંયા ધ્રુવ મહારાજ નો ફોટો છે, અષ્ટાંગ યોગ નો ફોટો છે, તો વળી કોઈ ઉગ્ર વ્રત ધારણ કરી અષ્ટાંગ યોગ રૂપે કરનારા હોય છે. જ્યારે કેટલાક પ્રબુદ્ધ પુરુષો આત્મજ્ઞાન વધારવા માટે વેદ શાસ્ત્રના અભ્યાસ રૂપે યજ્ઞ કરે છે. અહીંયા આપણે જોઈ શકો છો આપણે જે વેદ શાસ્ત્રો ને બધા જે આપણા પુરાણ ને બધું જે છે એનું અધ્યયન બધું બી કરે છે. હવે ભગવાન શ્રી કૃષ્ણ આ બધી ચીજ સમજાવ્યા પછી આમાં હું વધારે આપણો ટાઈમ નથી લેતો, કારણ કે આ મોરલીસ આપણે બધું ક્લિયર કરી ગયા છે અને આપણે બધું આ લેવલ માં જોઈ ગયા છે. હવે આમાં ભગવાન શ્રી કૃષ્ણ લેવલ બી વાંચે છે. ભગવાન શ્રી કૃષ્ણ હવે કહે છે 30માં, 31માં અને 32માં શ્લોકમાં, યજ્ઞના અર્થને જાણનારા આ સર્વ યજ્ઞ કરતાઓ પાપ કર્મોમાંથી મુક્ત થઈ જાય છે અને યજ્ઞોના ફળ રૂપી અમૃતનું આસ્વાદન કરીને પરમ દિવ્ય આકાશ તરફ પ્રગતિ પાડે આગળ વધે છે. હવે ડેફિનેટલી આપણે જેને યજ્ઞ કરવું હોય, યજ્ઞ નો આપણે ડેફિનેશન આપણે સરસ રીતે જાણી ગયા છે કે આપણા ઇન્દ્રિયોને આપણે કંટ્રોલમાં કરવાનું છે, શરીર સુખ માટે આપણે કંટ્રોલ કરવાનું છે, ભૌતિક દુનિયા જેટલા મોહ માયા અને આકર્ષણ બધા છે એનાથી આપણે પોતાની ઇન્દ્રિયોને આપણા વશમાં મેળવવાની છે, એનાથી આપણે પાછી ખેંચવાની છે, ડિટેચમેન્ટ કેળવવાનું છે. આ બધા થઈ ગયા યજ્ઞ. અને સૌથી મોટો યજ્ઞ કળિયુગમાં જે છે આપણે
હરિનામ જપ કરવાનો છે. હરિનામ જપ એ આપણે સરસ રીતે આપણે એમાં ભગવાનનું આપણે મન લગાવીને કરવાનું છે. એટલા માટે આપણે સૌથી પહેલા જો ઇન્દ્રિયોમાં દમાથી ખેંચી ન હોય આપણે તો ત્યાં સુધી આપણને એ આપણો મન લાગે નહીં આપણે. અને એના માટે આપણે પરિત્યાગ ડેવલપ કરવાનો છે કે આ બધું આપણને મનમાંથી ખરી જવું પડે. આપણને કઈ ઇન્ટરેસ્ટ જ નથી કે પપ્પા તમારી પાસે જેટલી પ્રોપર્ટી હોય છે તમારે વિલ બનાવો બનાવો મને કઈ નથી વિલમાં મને આપવાનું છે. એટલે બધું આપણે પરિત્યાગ લેવલ સુધી પહોંચવાનું હોય ત્યારે આપણા મનમાંથી બધું આપણે ખરી શકીએ છીએ. હે કુરુશ્રેષ્ઠ અર્જુન, યજ્ઞ નહીં કરનારો એટલે કે જે લોકો યજ્ઞ નથી કરતા એના માટે સમજાવે છે. પુરુષ આ લોકમાં સુખ કરવો જીવી શકતો નથી તો પરલોકની વાત જ શું, કારણ કે આ લોકમાં તો ક્યાંથી સુખથી જીવી શકે, કારણ કે ઇન્દ્રિય ભોગમાં પડ્યો છે. ઇન્દ્રિય ભોગમાં તો કોઈ સુખ છે જ નહીં, કોઈ દી શાંતિ છે જ નહીં, કોઈ દી આનંદ છે જ નહીં, આપણે બધું ટેમ્પરરી જ છે. પછી 32મા શ્લોકમાં એ કહે છે, આ અનેક પ્રકારના યજ્ઞોનો વેદ સંબંધ છે અને વિવિધ પ્રકારના કર્મોમાંથી ઉદ્ભવે છે, તેમને આ પ્રમાણે જાણીને તો મુક્ત થઈ જશે. એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા બધી ચીજના યજ્ઞો અને બધાને આપણે સમરાઈઝ કરી દીધા છે. આપણે અહીંયા ફોટોમાં આવી જોઈ શકશો બધી ચીજ આવી ગઈ છે. અહીંયા યજ્ઞ આવી ગયો, અષ્ટાંગ યોગ આવી ગયો, તપ આવી ગયું, કીર્તન આવી ગયું, શબ્દ આવી ગયા, આવી રીતે બધા અલગ અલગ ટાઈપના યજ્ઞ બધા આવી ગયા. અને જો આ રીતે આપણે કર્મ કરતા હોઈએ આપણે કર્મમાં અકર્મ અને અકર્મમાં કર્મ એડ કરી અને આપણે ઇન્દ્રિય તૃપ્તિને આપણે બધા રીતે વશમાં કરેલી હોય, ઇન્દ્રિયના વિષયોને વશમાં કરેલા હોય તો આપણે ડેફિનેટલી આપણે મુક્ત થઈ શકીએ છીએ. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે. હવે અહીંયા 33મા શ્લોકમાં આપણે એક દ્રષ્ટાંત રૂપે બી કહે છે આપણે કે હે પરંતપ, ધનથી કરાતા યજ્ઞ સોરી કમ્પેરિઝન બી બાંધે છે, યજ્ઞ કરાતા જ્ઞાન યજ્ઞ વધારે સારો છે. હે પાર્થ, યજ્ઞ બુદ્ધિથી કરાયેલા કર્મની સમાપ્તિ આધ્યાત્મ જ્ઞાનમાં થાય છે. હવે આનો મિનિંગ શું છે આપણે સમજી લઈએ. પેલું તો સિમ્પલ છે આપણે કે ધનથી કરાતો જે યજ્ઞ હોય એના કરતા જ્ઞાન યજ્ઞ વધારે સારો છે, કારણ કે જે ધનથી યજ્ઞ કરાયેલો હોય એ પણ એક જાતનું ટેમ્પરરી જે હોય છે. કારણ કે દેવાવાળો તો સમય પ્રમાણે વયો જવાનો છે, એ પ્રમાણે લેવા વાળો બી સમય પ્રમાણે વયો જવાનો છે. અને આજકાલના ટ્રેન્ડ પ્રમાણે ખાલી નામની તકતી રહી જવાની છે, તો એના પછી જે દેવાવાળો અને લેવાવાળો બંને વયા ગયા હોય એના પછી જે આવતા હોય એની તકતી તે શું લેવા દેવા, કોઈ દેરે નામ એનો સાંભળ્યું કઈ કર્યું બી ન હોય. તો આ રીતે કે ધન કરતા જો હોય યજ્ઞ કરાતો હોય એના કરતા જ્ઞાન યજ્ઞ વધારે સારું છે. એટલે આપણે કહીએ ને કે જો કોઈને આપણે મદદ કરવી હોય ને તો આવી ખાલી ધન સ્તર ઉપર મદદ નહીં કરવાની. આના રીતે આપણે એક સરસ મજાનો દાખલો આપું કે માની લો કોઈ છોકરો છે. હવે છોકરો બિચારો થોડું ઘણું ભણેલો હશે કે નહીં ભણેલો હશે આપણે ખબર નથી, પણ બિચારો બહુ ગરીબ છે કે કઈ, તો આપણે એને શું કરીએ, થોડું ઘણું પૈસા રૂપિયા કે કંઈક આપીએ, એમાંથી એનું કેટલા દિવસ ચાલવાનું છે અથવા કેટલા ટાઈમ ચાલવાનું છે. પણ હવે એની બદલે એનાથી ઓર ઉચ્ચતર આપણે જઈએ કે ચાલો આપણે એને કઈક નોકરી અપાવી દીધી, તો નોકરી ઓકે, નોકરી બી તો કાલે આજે છે અને કાલે જઈ શકે છે. નોકરીમાંથી કઈ હોય કઈ એને અલગ રીતે કામ કર્યું કે ભાઈ માલિકને બી ન પોસાણું કે ન થયું તો કાલે પછી નોકરી વહી ગઈ. એટલે કે માની લો ઓલી જે પૈસા આપ્યા હતા એ બે ચાર દિવસ કે અઠવાડિયું છે, નોકરી હોય શકે બે ચાર છ મહિના કે વર્ષથી જાય પછી પાછું એ ત્યાં નથી આવી. પણ હવે એની બદલે જો આપણે એને જ્ઞાન આપી દઈએ, થોડું ઘણું આપણે ધનથી બી મદદ કરી દીધી કે ભાઈ ચાલ બેટા અઠવાડિયું તને નોકરી મળતી નથી ત્યાં સુધી તો આવી રીતે તને ધન આપું, તું કર, તારે હું કોશિશ કરીશ અને તું બી કોશિશ કર નોકરી ગોતવાની, ચાલો નોકરી બી ગોતી દીધી. હવે નોકરી ગોતા પછી બી આપણે નીકળ્યું બેટા હવે આમાંથી થોડો ઘણો બે ચાર કલાક ટાઈમ કાઢ અને આ રીતે તું આ જ્ઞાન મેળવ. અને જો આપણે એને આધ્યાત્મિક જ્ઞાન આપી દઈએ, એમાં જ્ઞાન મેળવવામાં બી સૌથી સરસ મજાનું કે જેને પોતાના જીવનનું લક્ષ્ય એમાં ખબર પડી જાય તો એનાથી ઉત્તમ કોઈ ચીજ નથી. એટલે કે આ રીતે આપણે લેવાનું છે કે ધન કરતા યજ્ઞ અને યજ્ઞ કરતા જ્ઞાન વધારે સારું છે. તો આપણે સાચી મદદ કરી કહેવાય, આપણે સાચું કહી શકીએ કે આપણે અકર્મ એકદમ સુપર અકર્મ હોય ને એ ટાઈપનું આપણે પ્રાણીને મદદ કરી કહેવાય. અને આપણે બુક્સ ની દ્વારા બી આપણે આપી શકીએ છીએ, પ્રવચન દ્વારા બી આપી શકીએ છીએ, કોઈ કોઈને સંભળાવી બી શકીએ છીએ. જો એને આધ્યાત્મિક જ્ઞાન આપણે આપેલું હોય તો સૌથી ઉચ્ચતરનું આપણે દાન કહી શકીએ આપણે. પછી આ ચીજ આપણે થોડીક વાર સરસ રીતે બી સમજી લઈએ. હે પાર્થ, યજ્ઞ બુદ્ધિથી કરેલા કર્મની સમાપ્તિ અધ્યાત્મ જ્ઞાનમાં થાય છે. સોરી ઓલા વર્ડ એક સાથે આવી જાય ને, યજ્ઞ બુદ્ધિથી કરેલા કર્મની સમાપ્તિ અધ્યાત્મ જ્ઞાનમાં થાય છે. હવે આ કેવી રીતે, હવે માની લો આપણે બધું જ્ઞાન ને બધું મેળવી લીધું, હવે જ્ઞાન મેળવ્યા પછી માં પણ આપણે અધ્યાત્મિક જ્ઞાન મેળવી લીધું. અધ્યાત્મિક જ્ઞાન મેળવ્યા પછી કરવાનું શું? આપણે જે કઈ પણ આપણે જ્ઞાન મેળવેલું છે એમાં આપણે કહેવાય છે કે નોલેજ નોટ યુઝડ ઇઝ અ ગાર્બેજ. જ્યાં સુધી તમે નોલેજને એપ્લાય ન કરો ત્યાં સુધી માઇન્ડમાં કચરો તરીકે ભરેલું છે. આજે જેમ કે માની લો કોઈ કે સીએ ની ડિગ્રી લઈ લીધી અને ડિગ્રી લીધા પછી પોતે ઘરે બેસી જાય, ચાલો મારે કોઈ કર્મ નથી કરવા, તો શું કામ? સીએ ની ડિગ્રી કઈ ન કામી ને, ઇવન ટાઈમ પ્રમાણે તો બધું ભૂલી બી જાય ને બધું વેસ્ટ થઈ ગયું.
હવે એને કરવાનું શું છે? કાં તો એને કઈ જોબ કરવાનું છે, કાં એને પ્રેક્ટિસ કરવાની છે, એટલે કે એને એપ્લાય કરવાનું છે. હવે એ જ્ઞાનને એને એ રીતે એપ્લાય કરવાનું છે. એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ભાઈ આપણે શું છે કે ભાઈ જ્ઞાન એપ્લાય કરવા, થોડુંક ચેટબોક્સમાં આવે છે ને, મતલબ હું ડિસ્ટ્રેક્ટ થઈ જાય છે. ઓકે, કે ભાઈ માની લઈ સીએ નું એક્ઝામ્પલ લીધું, એને કાં તો નોકરી કરવાની છે કાં પ્રેક્ટિસ કરવાની છે, એટલે કે એનું સોલ સીએ નું જે જ્ઞાન મેળવેલું છે ને એપ્લાય કરી શકે. તો એવી જ રીતે આપણે જયારે આધ્યાત્મિક જ્ઞાન આપણે મેળવી લીધેલું હોય, આપણે પછી એને એપ્લાય કરવાનું છે. અને એપ્લાય કેવી રીતે કરીએ? તો કે ભાઈ આપણે ભગવાનની ભક્તિમાં લાગી જઈએ અને આપણે એવા સરસ સરસ આપણે અકર્મમાં આપણે પ્રવૃત્ત થઈ જઈએ. આપણે તો આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, યજ્ઞ બુદ્ધિથી કરેલા કર્મની સમાપ્તિ હંમેશા આધ્યાત્મિક યજ્ઞમાં થાય છે, એટલે કે એનું એન્ડ રિઝલ્ટ બી આધ્યાત્મિક પ્રગતિમાં થાય છે. આ રીતે સમજાવે છે. તો અહીં આપણો ચોથો પાર્ટ બી કવર થઈ જાય છે. હવે આપણે લાસ્ટ પાર્ટ ઉપર આપણે આગળ વધીએ છીએ કે ભાઈ આપણે બધાનું આપણે કન્ક્લુઝન કરશું જે ભગવાન શ્રી કૃષ્ણ આપણને કહે છે. એમાં આપણે 34 થી લઈને 42 શ્લોકમાં આપણે કવર કરશું. એમાં મેઇનલી આપણે છે કે ગુણાતીત જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કરવું, ગુણાતીત જ્ઞાનનું ફળ, અને કોઈ સફળતાપૂર્વક ગુણાતીત જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે જેને સફળતાપૂર્વક કર્યું છે તેના લક્ષણો અને કામ કરવા માટે અદ્ભુત પ્રેક્ટિસ કરશે. તો આપણે આ બી કવર લઈએ. સૌથી પહેલા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ બધું જ્ઞાન મેળવવું કેવી રીતે અથવા ક્યાંથી આપણને મળી શકે. તમે ગુરુની પાસે જઈને સત્ય જાણવાનો પ્રયાસ કરો, એમનાથી વિનંતી જિજ્ઞાસા કરો અને એમની સેવા કરો. સ્વરૂપ સિદ્ધ વ્યક્તિ આપણને જ્ઞાન પ્રદાન કરી શકે છે કારણ કે એમને સત્યનું દર્શન થયેલું છે. સત્ય એટલે શું? સત્ય એટલે કે આત્મા, પરમાત્મા, પરમ સત્યનું જ્ઞાન એટલે કે પરમાત્માનું જ્ઞાન આપણે, એને આપણે સત્ય છે. હવે આ આપણે ભગવાન શ્રી કૃષ્ણ શું એના પર કેવા પ્રમાણે શું છે, એવા ગુરુ પાસે આપણે જવું જોઈએ કે જેને ઓલરેડી સત્યનું દર્શન કરેલું છે, એટલે કે જેને આત્મ સાક્ષાત્કાર થયેલો છે. એવા જો આપણે ગુરુ પાસે જઈએ આપણને, તો આપણી જે ક્યુરિયોસિટી હોય, એની જે જ્ઞાન દેવાની પ્રણાલી કા બધું હોય, એ આપણે સરસ રીતે આપણે એને મેળવી શકીએ. આ રીતે આપણને કહે છે, એટલે કે ગુરુ ચોઈસ કરવામાં ભાઈ આપણે થોડું ઘણું કે આ ગુરુ શિષ્ય પરંપરામાં બધી ગુરુ આવેલા છે, કેવી રીતે જ્ઞાન પ્રદાન કરે છે, એમનું આચરણ કેવું છે, એ પણ સાથે સાથે જરૂરી છે. એમ નહીં કે ખાલી થિયોરેટિકલ જ્ઞાન અલગ હોય અને પછી પ્રેક્ટિકલ લાઈફ એની પોતાની અલગ હોય. આજે હું જેમ કે 16 માળા કરતો હું તો જ મને અધિકાર છે કે ભાઈ આપણે હું 16 માળા કરવા માટે પ્રવૃત્ત કરું, પણ આજે હું 16 માળા કરી ન શકતો હું તો મને કોઈ અધિકાર નથી કે હું આપણે પ્રવૃત્ત બી કરવાને પ્રવૃત્ત કરું તો એનો કોઈ મતલબ જ રહેતો જ નથી. આ રીતે આપણે જેટલું આચરણ કરીએ એ આપણે સામેવાળા આપણે દ્રષ્ટાંત રીતે બેસાડી શકીએ છીએ, આપણે નહીં કે ખાલી શબ્દો દ્વારા આપણે કહી શકીએ. પછી 36માં શ્લોકમાં કહે છે, જો તમે સમસ્ત પાપીઓમાં પણ સર્વાધિક પાપી સમજવા હોય તો પણ તમે દિવ્ય જ્ઞાનરૂપી નાવમાં સવાર થઈને દુઃખ સાગરને પાર કરવા માટે સમર્થ છો. હવે આના સંદર્ભમાં આપણે પેલા એક્ઝામ્પલ લઈ લઈએ. વાલીઓ પાપી માણસ હતો, ચોર લૂંટારો હતો, બધાને જંગલમાં આવતા જતા માણસોને ચોર લૂંટતો અને બધું પોતાનું ગુજરાન નહીં ચલાવતો હતો. હવે પાપીમાં પાપી માણસ, આ શ્લોકના પ્રમાણે મતલબ ભગવાન શ્રી કૃષ્ણ એ જ કહે છે કે પાપીમાં પાપી માણસ બી જો હોય પણ એ પણ જયારે દિવ્ય જ્ઞાન રૂપીની નૌકામાં બેસી જાય છે તો એ પણ આ ભવસાગરને સરસ રીતે પાર કરવામાં સમર્થ થઈ શકે છે. હવે વાલિયાની સ્ટોરી આપણે કદાચ સાંભળેલી હશે અને જો ન સાંભળેલી હોય તો આપણે સંક્ષિપ્તમાં લઈ લઈએ. વાલીઓ જંગલમાં બધાને આવતા જતા માણસોને લૂંટતો હતો, ચોરી કરતો હતો અને એ પ્રમાણે પોતાનું ગુજરાન ચલાવતો હતો અને ફેમિલીને પોતાનું ભરણ પોષણ કરતો હતો. એના કર્મ કરવાની પ્રતિક્રિયા આપણે કહી શકીએ કે શાસ્ત્રોમાં બધી નહોતી લખેલી, એટલા માટે વિકર્મ કરતો હતો આપણે. હવે એક વાર નારદ મુનિ ત્યાંથી પાસ થાય છે અને નારદ મુનિ વાલીઓ પ્રમાણે નારદ મુનિ ને સમજે છે કે ભાઈ આ તો છે, આની પાસે બીજું જે કઈ પણ હોય એ પણ લઈ લઉં, મને કામમાં આવશે. નારદ મુનિ એને કહે છે કે ભાઈ ઠીક છે, ચાલ હું તને બધું આપી તો દઉં, પણ મને એક કામ કે, તું આ જે બધું કરી રહ્યો છો એમાં તારા ભાગીદાર કોણ કોણ છે? કે કેમ નહીં, બધા ભાગીદાર છે, હું કરું છું મારા ફેમિલી માટે જ, તો મારા પત્ની છે, મારા મા બાપ છે, મારા બાળકો છે, બધામાં ભાગીદાર છે. નારદ મુનિ પૂછે છે કે કામ કર, તું જઈને પૂછી આવ કે એ લોકો ભાગીદાર છે કે નહીં, કે હું આવી રીતે ચોરી કરી બધાને લૂંટી અને આવા કર્મ કરું છું અને તમારું ભરણ પોષણ કરું છું અને પછી લોકોને કે મારા જે કર્મો જે છે એમાં તમે ભાગીદાર છો કે નહીં, કારણ કે એ તો પાપી છે, એને ખબર નથી કે પાપ કર્મ છે કે શું છે. હવે બાકી માની લો ઘરમાં એ લોકો બધાને થોડું ઘણું જ્ઞાન હશે અને એ લોકો જઈને પૂછે છે. પેલા સૌથી પહેલા શું છે, ભાઈ મા બાપને પૂછે છે કે આ તો મારા મા બાપ છે ને, ઓકે, એ લોકો તો હાજ પાડશે, એ લોકો તેમાં ભાગ. એટલે મા બાપ પૂછે, બેટા તું કેવી રીતે કરસ, અમને કઈ મતલબ નથી, તારી ડ્યુટી છે અમને ખવડાવ પીવડાવવાની, તું અમને ખવડાવ પીવડાવશ, અમે એના આભારી છીએ બસ, બાકી તું જે કરસ એમાં અમે તારા ભાગીદાર છીએ. પત્નીને જઈને પૂછે છે, ભાઈ પત્ની તો નોર્મલી શું આપણે સમજીએ કે મારા અંડરમાં છે, મારું માં કે તું માનશે બધું કરશે. એને જઈને પૂછે, તું માનસ ને કે હું તારામાં ભાગીદાર છું,
અલગ અલગ ટોન બધા પૂછે છે. પત્ની કહે છે કે ભાઈ મને માફ કરજો, મને આપની વાત સમજાતી નથી, પણ જ્યાં સુધી મને સમજાય છે કે ભાઈ આપ આપનું કામ કરો છો, હું મારું કામ કરું છું, મારા કામમાં તમે ભાગીદાર નથી, તમારા કામમાં હું ભાગીદાર નથી, બધા પોતપોતાનું કરે છે. બાળકો બિચારા તો કઈ સમજતા નથી, એ લોકો તો પપ્પા મને હું ખબર, આમાં હું કઈ મને કઈ ભાગીદાર ભાગીદાર જ ખબર પડતી તો કેવી રીતે ભાગીદાર આપનામાં આવું. એટલે કે રીતે પછી ઓલાના વાલિયાને સમજાય છે કોઈ તો છે ને આ બધા પાપ કર્મ તો મને જ ચડશે. પછી નારદ મુનિ એને આવીને સમજાવે છે કે આજે તું કરી રહ્યો છે બધા પાપ કર્મ જે છે, અને આ બધા પાપ કરવા માટે તું જવાબદાર છે, તારા ઘરમાં કોઈ જવાબદાર નથી. તું ખાલી ખાલી લેબલ ચીપકાવશ એના ઉપર કે ભાઈ હું મારા બાળકો માટે, ફેમિલી માટે, એના ભરણ પોષણ માટે કરું છું, પણ તે જઈને જોઈ લીધું કે કોઈ તને ભાગીદાર બનવા માટે રેડી છે નહીં, અને આ બધા પાપ કર્મ તને ચડવાના છે. હવે એ દિવસે એને જ્ઞાન મળી જાય છે અને એ પછી લાઈફમાં એના યુ ટર્ન આવે છે. તો આ શ્લોકને આપણે એકદમ સરસ રીતે બેસાડી શકીએ આપણે વાલિયાની લાઈફ પ્રમાણે, કે ભાઈ પછી વાલિયામાંથી કેવી રીતે યુ ટર્ન એની લાઈફમાં આવ્યો અને વાલ્મીકી બની ગયો અને રામાયણ એમને સંકલન કર્યું. એટલે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે સમસ્ત પાપીઓમાં, એટલે કે વાલીઓમાં પણ સર્વાધિક પાપી, પાપીઓમાં બે પાપી હતો, સમજવામાં આવે તો પણ તે દિવ્ય જ્ઞાન રૂપે હવે એને જ્ઞાન મળી ગયું કે ના ભાઈ હું જે કરી રહ્યો છું ખોટું કરી રહ્યો છું. નાવમાં સવાર થઈને, પછી એમાં સવાર થઈને દુઃખ સાગરને પાર કરવા સમર્થ થાય છે તો જ વાલ્મીકી બની શકો, અને એ પણ આપણે મોક્ષ અને મુક્તિને પ્રાપ્ત થઈ શકીએ આપણે. એટલે કે દિવ્ય જ્ઞાન જયારે આપણે મેળવી લઈએ, આધ્યાત્મિક જ્ઞાન જયારે મેળવી લઈએ, આપણે કર્મ અકર્મ સરસ રીતે સમજી લઈએ, આપણા દ્વાર પણ ખુલી જાય છે મોક્ષ અને મુક્તિ માટે. હવે એ જ રીતે 37મા શ્લોકમાં કેવી રીતે થાય છે એ પણ પ્રક્રિયા ભગવાન શ્રી કૃષ્ણ સમજાવે છે. હે અર્જુન, અને સરસ મજાની કમ્પેરિઝન બી આપે છે, જે પ્રજ્વલિત અગ્નિ લાકડાને બાળીને ભસ્મ કરી દે છે તે પ્રમાણે જ્ઞાનરૂપી અગ્નિ ભૌતિક કર્મોના બધા બંધનને બાળીને ભસ્મ કરી નાખે છે. એટલે કે જ્યારે આપણે આ દિવ્ય જ્ઞાન કેળવી લઈએ છીએ, જ્યારે આપણે આધ્યાત્મિક જ્ઞાન કેળવી લઈએ છીએ, જ્યારે આપણે અકર્મને સરસ રીતે સમજી જઈએ છીએ, અને આને આપણે સાથે સાથે કર્મ અને બંનેનો તફાવત બી આપણે સમજી જઈએ છીએ, જે ભગવાન શ્રી કૃષ્ણે પહેલા શ્લોકમાં સ્ટાર્ટિંગમાં કીધું કે જેને ભલભલા બુદ્ધિમાન માણસો બી એમાં મૂંઝાઈ જાય છે, અને આપણે ન મૂંઝાઈએ અને એવી જ રીતે કરીએ તો આપણા જે પાપ કર્મ જે બધા છે એ પણ આપણે બળીને ભસ્મ થઈ જાય છે. કેવી રીતે? જેમ આપણે એક લાકડું હોય, લાકડાને માની લો એક આપણે છેડેથી આપણે અગ્નિમાં પ્રગટાવી, અને આ લાકડું જે છે આખું આખું બળી બળી બળીને એકદમ છેલ્લે પોઈન્ટ સુધી બળી ગયું. હવે લાકડું બળી ગયું પછી ખાલી લાકડાનો શેપ તરીકે ત્યાં રાખ રહીએ છે, બાકી લાકડાની એમાં કોઈ ક્વોલિટી રહેતી નથી. આના સંદર્ભમાં એક આપણે માની લાવો લાકડાનો એક્ઝામ્પલ આપણે ન જોયો હોય ક્યારે, તો એક બીજો કોમન એક્ઝામ્પલ આપણે બધાએ કદાચ લાઈફમાં જોયેલો હોય. માની લો એક ઓલી સુતળી હોય ને આપણે, જ્યુટની કે એની સુતળી બનેલી હોય, હવે એ સુતળીને તમે માની લો એક ફૂટ જેટલી કોઈ સુતળી લેજો અને એ સુતળીને તમે બાળજો એક જગ્યાએથી, તો એ આસ્તે આસ્તે બળી બળી બળીને આખી સુતળી બળી જશે, અને છેલ્લે શું છે એક ફૂટની એક ફૂટ સુતળી જ રહેશે, પણ જેવું તમે ટચ કરશો ને આખી રાખ થઈ ગઈ હશે. એ સુતળીનો જે મેઇન કેરેક્ટરિસ્ટિક શું છે, તો કે બધી ચીજ માટે બાંધવા માટે કામમાં આવે, એ પછી સુતળી કોઈ ચીજ માટે કઈ બાંધવાના કામમાં ન આવે ને રાખ જ થઈ જાય આપણે. એટલે કેવી રીતે પછી આપણા જ્યારે આપણે દિવ્ય જ્ઞાન મેળવી લઈએ છીએ ત્યારે આપણી અંદર અંદર જ એવી સરસ મજાની અગ્નિ પ્રગટે છે, એ અગ્નિ દ્વારા આપણા જેટલા બી પાપ કર્મ ને બધા જે છે ને બધા બળી જાય છે. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ આપણને આ કમ્પેરિઝન દ્વારા આપણને સમજાવવા માંગે છે કે જેમ અગ્નિ પ્રજ્વલિત લાકડાને બાળીને ભસ્મ કરી દે છે, એવી રીતે આપણી જ્ઞાનરૂપી અગ્નિ આપણા અંદરમાં પ્રજ્વલિત થાય છે, અને એ પ્રમાણે જ્ઞાનરૂપી અગ્નિ ભૌતિક કર્મોના જેટલા બી આપણે સકામ કર્મો અથવા કઈ બી કર્મ કર્યા હશે એ આસ્તે આસ્તે બળીને પછી આપણા ભસ્મ થઈ જાય છે. કારણ કે આપણે જ્ઞાન મેળવીને પછી કરીએ શું? ભગવાનની ભક્તિ, અને ભગવાનની ભક્તિ માટે પહેલા આપણે શું? ભગવાનની શરણાગતિ લઈએ, અને જેવી રીતે શરણાગતિ લઈએ એ રીતે આપણા બધા પાપ કર્મ બળી જાય છે આપણે. આ સરસ મજાનો આપણે લોજિક છે એમાં. પછી 39મા શ્લોકમાં કહે છે કે જે મનુષ્ય દિવ્ય જ્ઞાન પ્રતિ સમર્પિત, બે મિનિટ લઈશ વધારે આપણે ટાઈમ થઈ ગયો છે, જે મનુષ્ય દિવ્ય જ્ઞાન પ્રતિ સમર્પિત થયેલો છે અને જેણે પોતાની ઇન્દ્રિયોને સંયમિત કરી દીધી છે તે શ્રદ્ધાળુ મનુષ્ય આવું જ્ઞાન મેળવવા પાત્ર છે, અને તે પ્રાપ્ત કર્યા પછી તે તરત જ પરમ આધ્યાત્મિક શાંતિ પ્રાપ્ત પામે છે. હવે આ જ્ઞાન કઈ રીતે મેળવવું? એના માટે તો એલિજિબિલિટી કન્ડિશન છે, એ તો આપણે જાણી જ ગયા કે ભાઈ આપણે આપણા ઇન્દ્રિયોને કંટ્રોલમાં કરવાની છે, શરીર સુખ માટે આપણે જેટલું બધું ભોગવ્યું છે આપણે મિનિમમ યુઝ કરવાનો છે આપણે, અને ભૌતિક દુનિયાના જેટલા મોહ માયા અને આકર્ષણ છે બધાથી આપણે આપણી ઇન્દ્રિયોને પાછી ખેંચવાની છે, તો જ આપણે એ દિવ્ય જ્ઞાન લેવા માટે આપણે એલિજિબલ બની શકીએ છીએ. એ રીતે ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા કહે છે કે જે શ્રદ્ધાળુ મનુષ્ય આવું જ્ઞાન મેળવવા પાત્ર છે. હવે પાત્રતા બી આપણે આ રીતે બધી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે દિવ્ય જ્ઞાન સમર્પિત થયેલો છે અને પોતાની ઇન્દ્રિયને સંયમિત કરેલી છે એ પાત્ર બની શકે છે.
પછી 40માં શ્લોકમાં જોઈએ આપણે કે પરંતુ જે અજ્ઞાની અને શ્રદ્ધાવિહીન મનુષ્ય પ્રમાણભૂત શાસ્ત્રોમાં સંદેહ કરે છે તેઓ ભગવત ભાવના પામતા નથી, તેઓનું પતન થાય છે, સંશયગ્રસ્ત વ્યક્તિ માટે નથી આ લોકમાં સુખ કે નથી પરલોકમાં સુખ, કોઈ લોકમાં સુખ છે નહીં, દુઃખ જ દુઃખ છે. ક્યારે કે ભી આ બધા શાસ્ત્રોની બધાને ભી હજી ડાઉટ કરતો હોય અને એમાં એમાં ભી સંદેહ કરતો હોય કે ભી આ કેમ આમ થયું, ઓલું કેમ આમ થયું. ભગવાન આના કહેવાનો મતલબ એ ભગવાન શ્રી કૃષ્ણ શું છે કે સ્ટાર્ટિંગમાં ભગવાન શ્રી કૃષ્ણ કીધું ને કે જે મારા દિવ્ય જ્ઞાનને સમજી જાય છે અને જે મારી દિવ્ય કર્મ કરવાની પ્રણાલિકાને સમજી જાય છે, જે ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા સરસ રીતે આખી પોતે કર્મ કરવાની પ્રણાલિકા આપણને સમજાવી. પેલા ગઈકાલે આપણે એના દિવ્ય પ્રાગટ્યની બધાની આપણે સમજ્યા, અહીંયા આપણે આખી દિવ્ય કર્મ કરવાની પ્રણાલિકા સમજ્યા. આ બે પાર્ટને જે સમજી જાય છે એ સ્ટાર્ટિંગમાં પેલા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે એ પરલોક સુધારી જાય છે, એટલે કે આપણે સનાતન ધામ પામે છે અને મુક્તિના મોક્ષ પામે છે. હવે એની બીજી બાજુ બી તો હોય ને, બધી ચીજની ભગવાન શ્રી કૃષ્ણ બે બાજુ લીધેલી છે, કોઈ બી ચીજ એક સાઈડ કવર કરીને નથી છોડી, એટલે કે દરેક સિક્કાની જે બીજી બાજુ બી છે. કૃષ્ણ કહે છે કે પરંતુ અજ્ઞાની અને જે શ્રદ્ધાવિહીન છે, જેને મા બધી ચીજમાં કોઈ શ્રદ્ધા નથી, એ લોકોને ન તો આ લોકમાં અને ન તો પરલોકમાં બી કોઈ સુખ મળે છે, અને સાથે સાથે જે લોકો ડાઉટ કરે છે એ લોકો બી. તો આ રીતે આપણે પછી 41માં શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ સમરાઈઝ કરીને હવે અર્જુનને કહે છે, જે ગુણાતી જ્ઞાન દ્વારા કર્તવ્યનું પ્રદર્શન કરે છે તેને પાપી પ્રવૃત્તિઓ અસર કરતી નથી. હવે ડેફિનેટલી જે અકર્મ ભાવનાથી કર્મ કરતા હોય છે એને કોઈ બી પાપિક ઋતુ અસર કરતી નથી, કારણ કે એનાથી અલિપ્ત થઈ જાય છે. પછી આ લાસ્ટ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હવે અર્જુનને, તેથી ઉઠ, અજ્ઞાનને લીધે તારા હૃદયમાં ઉત્પન્ન થયેલા સંશયને જ્ઞાનની તલવારથી કાપીને યોગમાં સ્થિરતા અને ઉઠ અને લડ. એટલે કે આપણના માટે પણ આ મેસેજ છે કે આપણે હવે અહીંયાથી ઉઠવાનું છે, આપણે આપણે આપણી આધ્યાત્મિક જર્ની તરફ આગળ વધવાની છે, અને એના માટે આપણે સૌથી પ્રથમ આપણે ઇન્દ્રિયોને આપણે કાબુમાં મેળવવાની છે, ઇન્દ્રિયોને આપણે વશમાં કરવાની છે. જે કઈ પણ કર્મ કરીએ એમાં આપણે અકર્મને એડ કરવાનું છે, એટલે કર્મમાં અકર્મ અને અકર્મમાં કર્મ. આઈ હોપ કે આ બધી ચીજ આપણને બહુ સરસ રીતે દાખલા દ્વારા એકદમ સિમ્પલ રીતે માઇન્ડમાં ઉતરી ગઈ હશે અને ક્લિયર થઈ ગઈ હશે. તો આ જ રીતે જો આપણે કરીએ અને આ રીતે આપણે આગળ વધીએ તો આપણું પણ ઉદ્ધાર આપણા ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા નિશ્ચિત છે. તો અહીંયા આપણે પાંચે પાંચ વિભાગ કવર કરી લીધા. આપણે આઈ થિંક 2-3 મિનિટ માં વધારે લીધી છે આપની, તો તે બધા ધન્યવાદ. જો હવે કોઈ પ્રશ્ન હોય તો લઈ શકીએ છીએ આપણે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ ભરત પ્રભુજી. અમે લોકો હમણાં આજે જોઈન થયા છીએ. અચ્છા. અમારે જે આગળના એપિસોડ છે તેના માટે અમારે શું કરવાનું? પ્રભુજી કઈ વાંધો નહીં, સૌ પ્રથમ તો આપને ખૂબ ખૂબ ધન્યવાદ આપણે જોડાયેલા છો આજથી, અને આજથી રેગ્યુલર આપણે જોડાયેલા રહેજો. આજે આપણા ચોથા અધ્યાયનો બીજો પાર્ટ કવર કર્યો, તો આ એક જસ્ટ આપણે છે ને કન્વેયર બેલ્ટ જેની જેમ બધા લેવલ 2 ના ક્લાસીસ ચાલે છે. એવું નથી કે ભાઈ આપણે લેવલ 1 આપણે 18 દિવસમાં 18 કમ્પ્લીટ કરવાના છે, આ કન્ટિન્યુઅસ જ ચાલ્યા કરે છે. જેમ આપણે આજે અત્યારે જોડાયેલા, હવે પછી 5મો 6ઠો એમ કરીને 18 કમ્પ્લીટ થશે, ફરીથી પાછો 1લો 2જો 3જો ને એ રીતે ચાલતું જ રહેશે આપણે. તો આ બધા જોડાયેલા રહેશો તો આપના બી બધા કમ્પ્લીટ થઈ જશે, એમાં કોઈ મિસ થવા જેવું રહેશે નહીં આપણે. હરે કૃષ્ણ પ્રભુજી. આઈ હોપ કે આપ સૌને બધાને ક્લિયર થયું હશે, કારણ કે થોડું ઘણું ડિફિકલ્ટ હતું આમાં સમજાવવા. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. હા, મારો એક પ્રશ્ન છે કે આપણે જે કર્મ વિશે વાત થઈ, એટલે કર્મ અને સકામ કર્મ બંને એક જ કહેવાય બરોબર ને? ફળની ઈચ્છા જો આપણે એડ કરી દઈએ તો આપણે સકામ થઈ જાય, બાકી કર્મ એકદમ ન્યુટ્રલ વર્ડ છે, અને ઈચ્છાની સાથે કરીએ તો આપણે સકામ, અને નેગેટિવ રીતે કરેલું હોય તો વિકર્મ. એટલે આપણે એવું જોયું કે કર્મ, વિકર્મ અને અકર્મ ત્રણ છે કર્મ, એમાં આપણે સકામ કર્મ ચોથી કક્ષામાં એડ કરી શકીએ કે એ આખું જુદું જ આવી શકે? ના, આપણે એને નોર્મલી છે ને સકામ કર્મ ને કર્મ તરીકે લઈ લઈએ છીએ, એટલે કોમનલી ઇન્ટરચેન્જેબલી યુઝ છે. હાલાકે એકદમ પ્રોપર મિનિંગ પ્રમાણે જાઓ તો આપણે સકામ કર્મ અલગ થી આ કર્મ કરતા, કારણ કે કર્મ એકદમ ન્યુટ્રલ વર્ડ થઈ ગયો. હા, એટલે આપણે પહેલા લેવલમાં એવું શીખે છે કે કર્મ અને સકામ કર્મ બંને જુદું છે.
લેટરલી એકદમ જુદો છે પણ આપણે ઇન્ટરચેન્જેબલી આપણે જેને કોમનલી આપણે યુઝ કરીએ છીએ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. હા, હવે આપણે કોઈ પણ કર્મ કરીએ છીએ તો એનું ફળ છે, બરાબર? એ ફળ આપણે સ્વીકારીએ તો છીએ જ. તો કઈ કઈ પણ આપણે, ધારો કે પરીક્ષાર્થી છે, એ એક્ઝામ આપે છે, તો એ ડેફિનેટલી એને પાસ થવા માટે જ એ એક્ઝામ આપે છે. તો એ કર્મ, એનું ફળ તો એને સ્વીકારવાનું જ છે ને. તો એ દરેક વખતે તો પોસિબિલિટી નથી કે આપણે ફળની આશા ના રાખીએ. માતાજી, ફળની આશા રાખવી અલગ છે, ફળને સ્વીકારવું અલગ છે. હવે જેમ કે તમે મને એક્ઝામ્પલ આપ્યો કે ભાઈ છોકરો એક્ઝામ આપે છે અને ઈ અમારી જો જે એક્ઝામ આપે છે એનું કર્તવ્ય શું છે કે ભાઈ એને સરસ રીતે એક્ઝામ માટે પ્રિપેરેશન કરવાની, મહેનત કરવાની, પોતાની બધી આપણે કહી શકીએ કે ભાઈ તન મન બુદ્ધિ બધું વાપરીને એને પોતાના બધાના પ્રયાસો કરવાના. આ થયું એનું કર્મ. હવે એ કર્મ કરીને એને ભગવાનને અર્પિત કરવાનું કે ભગવાન શ્રી કૃષ્ણ હવે હું આ એક્ઝામ ને દેવા જઈ રહ્યો છું, મારી બધી મહેનત પ્રમાણે આપને સાક્ષી છું એવી રીતે. હવે માની લઈને એક્ઝામ ની રીતે આપી. હવે એમાંથી એક્ઝામ આપ્યા પછી એનું રિઝલ્ટ શું આવવાનું છે એના હાથમાં છે નહીં. હવે જે રિઝલ્ટ આવ્યું એ રિઝલ્ટ છે એને સ્વીકારવાનું છે. હવે એના પ્રત્યે એને ઘૃણા બી નથી કરવાની કે માની લો એની એક્સપેક્ટેશન હતી કે માની લો મને 90% આવવા જોઈએ પણ માની લો 85% આવ્યા, તો એની ઘૃણા બી નહીં કરવાની. અને એ ફળ જેને સ્વીકારવાનું બી કે ભગવાનને અર્પિત કરી, જે ભગવાન તમારી જેવી ઈચ્છા, તમે જે મને ફળ આપ્યું એ પ્રમાણે હું સ્વીકારું છું. અને માની લો એમાં 90 ની બદલે 92% બી આવી ગયા તો બહુ હર્ષિત બી નથી થવાનું. એ પણ એને ભગવાનની કૃપા માનવાની છે કે ભગવાન તમે મારી મહેનત ની બધું સારી રીતે જોયું હશે અને મને આજે 90 ની 92% મળ્યા છે તો એ પણ હું આપને અર્પિત કરું છું, આપની કૃપા દ્વારા મને મળ્યા છે. અને હવે એમાં અકર્મ કેવી રીતે એડ કરવાનું એ બી આપને કહું કે આ એનું થઈ ગયું કર્મ. પોતે જે મહેનત કરી, મહેનત કર્યા સિવાય એને ફળની આશા રાખી જ નહીં, ફળ છોડી દીધું ભગવાન ઉપર, અને જે ફળ મળ્યું એ પણ એને સરસ રીતે સ્વીકાર્યું. હવે આમાં એને અકર્મ એડ કરવાનું છે એઝ અ સ્ટુડન્ટ તરીકે બી. હવે માની લો એના ક્લાસમાં એવો કોઈ વિદ્યાર્થી હોય કે જેને આવી કોઈ મદદ જોતી હોય, આપણે હું એમ નથી કેતો કે એક્ઝામમાં જેને ચીટિંગ કરે કે એવું બધું થાય, પણ જયારે પોતે મદદ એક્ઝામ પ્રત્યે ભણતો હોય અને સાથે એવા બીજા વિદ્યાર્થીને બી એડ કરી દે કે ચાલ તને આ થોડીક હેલ્પ એમ જોતી હતી અને ઓલો બી માંગીએ, તો એમાં એને એડ કરી દે, પોતે ટાઈમમાં થોડોક એને આપીને કરે, તો એ કર્મમાં એનું અકર્મ બીમાં એડ થઈ ગયું કે એને પોતાના એવા કોઈક વીક વિદ્યાર્થી હતો અને એને મદદ કરી કે જે ટ્યુશન ને બધું બી એફોર્ડ નતો કરી શકતો, અથવા કોઈ ચોપડી બી એફોર્ડ નતો કરી શકતો, કોઈ નોટ્સ એફોર્ડ નતો કરી શકતો, એને આ રીતે પોતાની એની એક્સપર્ટાઇઝ ની રીતે, કારણ કે 90-92% મેળવતો હોય તો સારો એવો હોશિયાર વિદ્યાર્થી હોય, તો એને બી એને મદદ કરી. અને એ જો વિદ્યાર્થી સરસ રીતે પાસ થઈ જાય તો એનાથી આપણે સુગંધ, સોનામાં સુગંધ મળી ગયો, એટલે કે એને પોતાના કર્મમાં અકર્મ બી એડ કરવાનું છે. સરસ સરસ, ધન્યવાદ પ્રભુજી. એટલે કે આપણે કોઈ પણ નાનું નાનું કામ કરતા કરતા આપણે બીજાને કઈ રીતે હેલ્પફુલ બની શકીએ એ રીતે વિચારીને કર્મ કરીએ તો આપણું કર્મમાં અકર્મ થતું જાય. એટલે આપણે જે અકર્મ સાથે સાથે કોઈને હેલ્પફુલ થવાની કોશિશ કરતા રહીએ તો આપણું કર્મ છે એ ક્યારે વિકર્મ તો નહીં જ થાય. ઉદાહરણ આપ્યું ને, જિંદગી ભર એમ ગળા ઉતરી જશે મગજમાં. બહુ નાઇસ ઉદાહરણ હતું. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. જો કોઈને પ્રશ્ન ન હોય તો આજે આપણે વિરામ લઈએ. હરે કૃષ્ણ પ્રભુજી. કોઈ પણ હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી.